उम्मीदों की दुनिया तो इंसान चाहते हैं, मगर पाते तो वही है जो तकदीर लाते हैं। जगन्नाथ भगवान की पवित्र धरती पर बैसी कथा कहवानो ने सांभळवानो विचार तो हजारों लाखों लोग राखता होय, पण जेना पर परमात्मा की कृपा वर्षा थाय, जेना पर कोई महापुरुष नो राजीपो प्राप्त थयो होय, जेनो प्रारब्ध जोर करतो होय, एने जीवन में वो लाभ प्राप्त थतो होय छे। આજે આપણે બધા એના ઉપર સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ જગન્નાથ ભગવાનની પૂર્ણ કૃપા ઉતરી, જે પ્રગટ જગન્નાથ ભગવાન બિરાજી રહ્યા છે એવી દિવ્ય ધરતી પર સ્વામિનારાયણ મંદિર એના પટાંગણમાં બેસી અને પાંચ પાંચ દિવસ સુધી ભગવાન શ્રીહરિના દિવ્ય ચરિત્રો સાંભળવાનો આપણને લાભ પ્રાપ્ત થયો, માટે આપણે બધા ખૂબ ભાગશાળી છીએ। જે ગુજરાતની ધરતી ઉપર તમે બધા એ કથાનું શ્રવણ કરવા માટે આવ્યા છો, ઘણા બધા સંતો પાર્ષદો આવ્યા છે, બધા સંતો પાર્ષદો યજમાનશ્રીઓ શ્રોતાગણો બધાને ખૂબ જ હેતપૂર્વક જાદા કહીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત। ભગવાનના ચરિત્રો કંઈક જુદી અનુભૂતિ કરાવનારા છે। જીવાત્મા વિવિધ પ્રકારની અનુભૂતિઓને અનુભવતો હોય છે, આખી જિંદગીને અનુભવમાં જ પ્રસાર થતી હોય છે, ક્યારે મીઠા, ક્યારે કડવા, ક્યારેક તુરા, આખી જિંદગી અનુભવ એ જીવન છે। આખી જિંદગી અનુભૂતિમાં 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 માણસ વ્યતીત કરતો હોય છે, પણ હજારો અનુભૂતિઓની મધ્ય પરમાત્માની કથાની અંદર જે રતિની અનુભૂતિ છે, અનુભૂતિ બધા એને કરતા ટોપ લેવલ, એનાથી કોઈ મોટી અનુભૂતિ જ ન હોઈ શકે। કારણ કે બીજી અનુભૂતિઓ જીવાત્માને બંધનનું કારણ ક્યારેક બનતી હોય છે, પોસાય તેવા બંધનો હોય, તમામ બંધનોને તોડાવનાર કોઈ અનુભૂતિ હોય તો એનું નામ છે પરમાત્માના ચરિત્રો, પરમાત્માની કથા। હું કહું છું એમને મહારાજ સ્વયં મધ્યના 35મા વચનામૃતમાં બોલ્યા, જીવાત્માને ભવસાગરમાંથી પાર ઉતરવું હોય તો મારા ચરિત્રો, ભગવાન શ્રીના શબ્દો, મારા ચરિત્રો, મારું નામ રટન, મારી આજ્ઞાન, મારી ઉપાસના આ તમને ભવસાગરમાંથી પાર ઉતારી દેશે। આ ભવસાગરમાંથી પાર ઉતરવાનું જહાજ છે બાપ, પરમાત્માની કથા તો ભવસાગરમાંથી પાર ઉતારવાનું જહાજ છે। ગમે તેવો તર્યો હોય, યાદ પોસાય તેવો તર્યો હોય, પોસાય તેવો તર્યો હોય, પણ બાહુબળથી કદાચ તળાવ તરી શકાય, નદી તરી શકાય, પણ સાગર ન તરી શકાય। તરી શકાય, ટ્રાય કર્યું છે, બાજુમાં છે, સાગર ન તરી શકાય એવો અગાધ સાગર અબજો યુગોથી જીવાત્મા એમાંથી પાર ઉતરવા માટે મત તો આવે, પરંતુ કોઈ પ્રારંભમાં ડૂબે, કોઈ અર્ધે ડૂબે, કોઈ પોણે ડૂબે, પણ બાપ કોઈ પાર ન ઉતરી શકે એ અગાધ ભવસાગરૂપી દરિયો, સંસાર સાગરૂપી દરિયો, એમાંથી પાર ઉતારનાર કોઈ જો હોય, જહાજ કોઈ જો હોય, તો એનું નામ છે ભગવાનની કથા। જીવાત્માને ભવસાગરમાંથી પાર ઉતારતા અતઃ પૂછામિ સંસિદ્ધિં યોગિનામ પરમં ગુરુ, પરીક્ષિતનો પ્રશ્ન છે ગુરુદેવ, જેનું મોત નજીક આવી ગયો હોય એ મોતમાંથી પાર કેમ ઉતરે, એનો રસ્તો? અત્યારે સુખદેવજી મહારાજ પણ આ જ રસ્તો, આ જ જહાજ બતાવ્યું હતું, પરીક્ષિત આ જહાજમાં કોઈ બેસી જાય, વયાને તે પ્રશ્ન કૃતો લોક હિતો નૃપા, પરીક્ષિત અદ્ભુત પ્રશ્ન છે, બહુ દિવ્ય પ્રશ્ન છે। જિત્તાસનો જિત્ત શ્વાસો જિત્ત સંગો જિતેન્દ્રિયા, બધે ઇન્દ્રિયોને જીતી અને પરમાત્માના ચરિત્રરૂપી જહાજમાં કોઈ બેસી જાય, યાદ રાખજો
હકાલનાર ને દાખલો કરવો પડે, બેહનાર ને કઈ નહીં, કઈ નહીં. બેહનારો જહાજમાં બેહનારો એ ઊંઘી જાય તોય ભલે, આડે પડખે થાય તોય ભલે, બગાસા ખાય તોય ભલે, એ જહાજમાં બેહનારો વગર દાખડે સાગરની પાર ઉતરી જાય. બીજા સાધનોમાં તો ખૂબ સાવધાની જોશે, કેટલી સાવધાની પછી કેટલા સાધનો કર્યા પછી પણ શૌભરી ભવસાગરની પાર ન ઉતરી શક્યા. હજારો દાખલાઓ કર્યા પછી પણ એકલસિંહજી પાર ન ઉતરી શક્યા. કેટલી મથામણ ને અંતે પણ પરાશર પાર ન ઉતરી શક્યા. પણ આ જહાજ એક એવું જહાજ છે, પરમાત્માના ચરિત્રરૂપી જહાજ એવું જહાજ છે, મજી કોઈ બેસે એ મુસાફીર ભવસાગર નથી, પાર ઉતરી જાય, પાર ઉતરી જાય. એને તો યાદ રાખજો, પાપી તરે, યાદ રાખ, પાપી તરે દ્રોહી ન તરે. શાસ્ત્ર માત્ર કે પાપી તરે દ્રોહી ન તરે. પરીક્ષિત પાપી નતા દ્રોહી હતા, પરીક્ષિત પાપી નતા દ્રોહી હતા. પરમાત્માના ચરિત્ર તો પાપે નહીં તારે, દ્રોહીને પણ તારી દે, દ્રોહીને પણ તારી દે. પાપેને તારનારા તો ઘણા બધા માધ્યમો દુનિયામાં જોવા મળશે, પણ દ્રોહીને તારી શકે એવું કોઈ જ માધ્યમ હોય એનું નામ છે ભગવાનની કથા, ભગવાનની કથા. પાપીને અન્ય સાધનો તારે, કથા પાપીને તારે, દ્રોહીને તારે. કેમ? યાદ રાખજો, પાપની અંદર માણસ તપ કરે, વ્રત કરે, ભજન કરે તો પાર ઉતરે, પણ તપ કરે, વ્રત કરે, ભજન કરે તો પાપી પાર ઉતરે, દ્રોહી પાર ન ઉતરે. દ્રોહી તો માત્ર ને માત્ર પશ્ચાતાપથી પાર ઉતરી શકે, માત્ર ને માત્ર પશ્ચાતાપ એને પાર ઉતારે. અને બાપ ભગવાનની કથા જીવાત્માને પશ્ચાતાપ કરાવે, પોતે કરેલી ભૂલનો પશ્ચાતાપ કરાવે. અરે રે, કેવો મોંઘો માણસનો દેહ ઠાકોર મને આપ્યો, મેં ક્યાંય વેડફી નાખ્યો. માણસને પારાવાર પશ્ચાતાપ કરાવે, અને પશ્ચાતાપ રૂપી એ પ્રવાહમાં જીવાત્માનો દ્રોહ રૂપી દોષ તમામ કસડાઈ જાય, જીવાત્મા ભવસાગરની પાર ઉતરી જાય. ભવસાગરની અંદર પાર ઉતારનાર જબરજસ્ત આ જહાજ છે, એમાં આપણે બેસવાનું છે. બધા બેસીને પાંચ દાડામાં આપણે સંસાર સાગરની પાર ઉતરે જાય એવું કઈ ભાથું પ્રાપ્ત કરવાનું છે. સત્સંગ જીવન ગ્રંથ બહુ અદભુત ગ્રંથ છે, બહુ અદભુત ગ્રંથ છે, જેમાં ભગવાન સ્વામિનારાયણના ઠસી ઠસી ચરિત્રો ભરેલા છે. શતાનંદ સ્વામીની કલમે આ ગ્રંથ કંડારાયો છે, અને આપણે તો કેટલા બધા ભાગ્યશાળી. એ શતાનંદ સ્વામી પોતાના કૃપા પાત્ર શિષ્ય સુવ્રત મુનિને એ ગ્રંથ ભણાયો, અને એ સુવ્રત મુનિએ જે ધરતી પર બેસીને આપણે કથા શ્રવણ કરવા જઈ રહ્યા છે, એ ધરતી પર બેસી સર્વપ્રથમ વાર પ્રતાપસિંહ મહારાજાના ગ્રંથ એનું શ્રવણ કરાવ્યું, જેમાં પાંચ પાંચ પ્રકરણો છે, 319 જૈનિંદ્ર અધ્યાયો છે, 17627 જૈનિંદ્ર અનુષ્ટુપ શ્લોકો છે. બહુ અદભુત ગ્રંથ છે, બહુ અદભુત, મુજે બહુ પસંદ હૈ, મુજે બહુ પસંદ હૈ, બહુ સાચું, બહુ જ ગમે છે. અહીંયા પણ હું સત્સંગ જીવનને વાંચું છું એટલે બધો આનંદ આવે, એટલે બધો આનંદ આવે. કથા તો બહુ વાર વાંચી ઠાકોરજીની કૃપાથી, કથા કહેવાનો તો આનંદ આવે છે, પણ સાંભળવાનો અને વાંચવાનો આનંદ તો કાકા નેરો છે. બહુ સાચો કહું, વાંચતા વાંચતા ક્યારેક રાતના 11, 11:30, 12 એક એક વાગી જાય, પણ તોય આ ગ્રંથ નીચે મૂકવાનું મન ન થાય, એવો અદભુત આ ગ્રંથ છે. એને આપણે પાંચ પાંચ દિવસ સુધી શ્રવણ કરવો છે. એ ગ્રંથની શું ઊંચાઈ છે, શું મહાનતા છે. બહુ કૃપા કરી શતાનંદ સ્વામી કીધી, પણ લખી મુક્તાનંદ સ્વામી, લખી મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આ ગ્રંથનો મહિમા લખ્યો છે. શું મહિમા છે! પણ સ્વામી કલમ ઉઠાવતા પહેલા મનમાં વિચાર કર્યો
ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્ર લખવાય ગહન છે, મારે ચરિત્રનું વર્ણન નથી કરવાનું, ભગવાનનો મહિમા મારે નથી લખવાનો, એનો મહિમા જેમાં લખાણો છે એનો મહિમા મારે લખવાનો છે, એટલે મારા માટે બહુ ગહન કામ છે, બહુ કઠણ કામ છે. આ બુદ્ધિબળથી સ્વતાકાતથી શક્ય નહીં બને. એટલે સ્વામી કલમ ઉઠાવતા પ્રથમ અદભુત ભગવાન શ્રી હરિનું મંગળાચરણ કરે, હે માલી જોષ્ટો મુક્ત ગણે બીજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રકટિ દિવ્ય મુક્તો નિત્ય આપના ચણાર સેવે છે, હે કૃપાનાથ યુગો થી સેવતા આવે છે, તેમ છતાંય પણ એની તાણ ખૂટતી નથી, એની તાણ ખૂટતી નથી, એમ એટલા બધા રત બની ગયા છે, એને દુનિયાનું તો ભાન નથી, દુનિયાદારી પદાર્થનું તો ભાન નથી, જેને સ્વનું પણ ભાન ભૂલી જવાય છે, હું કોણ છું પણ વાત ભૂલી જવાય છે, એવા મોટા આપ આ ધરતી ઉપર ધર્મ ને ભક્તિને સુખ આપવાને માટે, ધરા પર ધર્મના સ્થાપનને માટે, ધર્મ ને ભક્તિને આંગણે અનંત ભક્તોને પરમ સુખ આપવાને માટે, આપનું સ્વરૂપ ઓળખાવવા માટે દયા કરીને આ ધરતી પર પધાર્યા છો કૃપાનાથ. હું પ્રથમ મારા હૃદયમાં આપનું ધ્યાન કરી આ ગ્રંથ એનું મહાત્મ્ય ભાગનું આલેખન કરવા જઈ રહ્યો છું, આપ મને સદબુદ્ધિ પ્રદાન કરો. સ્વામીએ અદભુત મારનું મંગળાચરણ કર્યું છે. સત્સંગ જીવન ગ્રંથ મહાત્મયમ તસ્ય તુષ્ટયે કુરવે ચેકાંત ભક્તાના મુક્તાનંદો હમ આદરાત. સત્સંગ જીવન ગ્રંથ મહાત્મયમ તસ્ય તુષ્ટયે, આ સત્સંગ જીવન ગ્રંથ એનું મહાત્મ્ય લખું છું. શા માટે? જો કોઈ પણ માણસ કોઈ પણ કાર્ય કરે ને એની પાછળ કઈ હેતુ હોય, અને જીવનમાં યાદ રાખજો હેતુ જીવનની અંદર બહુ મહત્વની ચીજ છે. સાધન એટલા મહત્વનું નથી જેટલો હેતુ મહત્વનો છે, સમજવા પ્રયાસ કરજો. સાધન કરતા ધ્યાન દેના, સાધન કરતા હેતુ બહુ મહત્વની ચીજ છે. બોલતાની આ ધરા પર સાધન કરનાર તો બહુ લોકો આવ્યા છે, પણ હેતુને શુદ્ધ ન કરી શક્યા તો ના સાધનો મુક્તિ સુધારવાને બદલે મુક્તિ બગાડવાનું કારણ ભૂત બન્યા. હિરણાક્ષ હિરણકશિપના સાધનો કેવા, રાવણનો સાધનો કેવા, ધડાધડ ધડ ઉપરથી માથા હેઠા ઉતારી દે સાધનો કેવા, પણ હેતુ નહીં બરાબર, હેતુ નહીં બરાબર. હિરણકશિપુએ સાધન જબરા કર્યા, બહુ બહુ સ્પષ્ટ એમ શ્રીમદ ભાગવતમાં લખ્યું, ન દદર્શમ, જ્યારે બ્રહ્માજી વર આપવા માટે આવ્યા, ન દદર્શમ, દર્શન ન થયા, કેમ? પીપીલિકા ભીરા ચીરણ, કીડે આદિ એના માંસને લોહીને મેદને બધાને ચાટી ગઈ,
માથે રાફડા થઈ ગયેલા. સાધનો કેવડા, હેતુ નહીં સારા. હેતુ શું તો ખબર, એવી તાકાત પ્રાપ્ત, એવી તાકાત પ્રાપ્ત, નારાયણને પતાવી દો. બોલો, ભગવાનને મારવાના હેતુ, જેને કારણે ફેલ થયા. મોક્ષના પથમાં હેતુ બહુ મહત્વની ચીજ છે. રાવણ વિભીષણ બે સગા ભાઈ, બે સગા ભાઈ, વિભીષણ કરતા રાવણના સાધનો અનેક ગણા શ્રેષ્ઠ, એ તમને ખબર છે ને, અનેક ગણા શ્રેષ્ઠ. તેમ છતાંય હેતુ રાવણનો મલિન, વિભીષણનો શુદ્ધ, જેને કારણે વિભીષણ મહાન ભક્ત કહેવાય. રાવણ ભક્ત ન બની શકે. એટલે સ્વયં બહુ સ્પષ્ટીકરણ કર્યા છે સત્સંગીઓને ગ્રંથ મહાત્મ્યમ તસ્ય તુષ્ટયે. હું શા માટે આ ગ્રંથનો મહાત્મ્ય ભાગ લખું છું? તસ્ય તુષ્ટ, એના રાજીપાલ માટે, પરમાત્માના રાજીપાલ માટે. અને સ્વામી એ વાતને ફેરવી લખી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે આખીર તો રુચિ સહાય કરશે, આખીર તો રુચિ સહાય કરે. માણસનું ધ્યેય છે એ માણસને સહાય કરે. ભગવાનના ભક્તો, જગન્નાથપુરી જયારે આવ્યા છો ત્યારે ધ્યેય નક્કી કરી નાખજો, લક્ષ્ય નક્કી કરી નાખજો. આ દેહ કરીને પ્રભુને પામવું છે, ધ્યેય નક્કી, આ દેહ કરીને પ્રભુને પામવું છે, પ્રભુને રીચવવા છે. દુનિયા રીજે કે ખીજે, પણ મારા વાલાને મારે રીચવો છે, એવો એવો ધ્યેય નક્કી કરશો. ભગવાનને રાજી કરો, ધ્યેય જો બંધાઈ જશે ને, તો ઠાકોરજી તમને સપોર્ટ મળશે, કરો ઠાકોર સપોર્ટ કરવા મળશે. અને સાધન માત્ર ભક્તિના રૂપમાં પલટાવા માંડશે. સાધનથી પ્રભુની પ્રાપ્તિ ન હોઈ શકે, ભક્તિને પ્રભુ આધીન બની શકે. જ્યારે પ્રભુને રીઝવવા માટેના તમારા સંકલ્પ પૂરશે, ત્યારે સાધન માત્ર ભક્તિના રૂપમાં પલટાવા માંડશે. અને એ જ ભક્તિ, ભક્તિ નંદન, એનો તમને ભેટો કરાવી દે, ભેટો કરાવી દે. તસ્યતુષ્ટયે, એના રાજીપન માટે. તસ્ય કહ, એક પ્રશ્ન ઉઠે, તે કોણ, કોના રાજીપન માટે? તો સાક્ષાત ધર્મનંદના, ધર્મદેવને આંગણે જેનું આગમન છે, એવા ધર્મનંદન ભગવાન શ્રી હરિના રાજીપન માટે, જેને આધારે આ ભૂમંડળ સ્થિર રહ્યું છે, જેને આધારે આકાશમાં અધર જળ એમનો રાખી મૂક્યું છે, જેને આધારે સૂર્ય ચંદ્ર ઉદયસ્તપણાને પામ્યા છે. મદભયાત વાતે વાતો એમ સૂર્યસ્તપ્તિ, મદભયાત વર્ષ તિંદ્રો દહત અગ્નિ મૃત્યુ ચરતી, મદભયાત જેના ભયથી, જેના ભયથી મદભયાત વાતે વાતો એમ સૂર્યસ્તપ્તિ, મદભયાત પવન જેના ભયથી વાય છે, સૂર્ય અને ચંદ્ર જેના ભયથી તપે છે, ઇન્દ્ર જેના ભયથી વરસાદ વરસાવે છે, જેના ભયથી કાળ વિચરણ કરે છે, એવા કોણ છે? સાત આઠ નું એક જ છે, એટલા છે. કેમ તમે આમ હેપતા ગયા? બધા ઠંડુ થઈ ગયું ને. એ મોરલીજી, બધા ઠંડુ થઈ ગયું ને. બબભાઈ, તમે કેમ બધા બધા ઠંડા થઈ ગયા? કનુભાઈ, બહુ બહુ સાત આઠ નો એક જ હોય, જેને ભગવાન તત્વથી સંબોધવામાં આવે છે. ભગવાન અનેક નો હોય, ઘણા બધા ભગવાનો તો બધો બધા આવે, ભગવાન એક જ હોય. એ જ ભગવાન ધરા પર જયારે જયારે જરૂરિયાત ઉભી થાય ત્યારે અવતારને ધારણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ અંતે ના છેલ્લા વચનામૃતમાં બોલ્યા છે, મહારાજ હું તો એક જ છું. ભગવાન જેવા ભગવાન એક જ હોય, બે ના હોય. તસ્ય તુષ્ટયે, એના રાજીપન માટે આ ગ્રંથ, એનું આલેખન હું કરું છું. પણ ભક્તો, સ્વામીની અંદર કેટલું બધું દાસત્વ પણ હશે. સ્વામી લખ્યું, હું ટળે હરિ ટુકડા, તે તળાય દાસે રે. એના પદમાં લખ્યું, માત્ર લખ્યું નહીં, અનુભૂતિ કરી. ચૈકાંત એક ભક્તાના મુક્તાનંદો હમ આદરા. ભગવાન રાજીપાન માટે તો લખું જ છું, પણ સાથે સાથે અને એકાંતિક સંતો ભક્તો એ મારા પર રાજી થાય એટલા માટે. અને ભક્તો, રાજીપાની વાત આવે ને, ત્યારે ઓટોમેટિક આદર આવી જાય. વેઠ નો આવે, વેઠ તો ક્યારે આવે? જયારે તમને મહિમા ખલાસ થઈ જાય, પછી વેઠ હોય, પછી વેઠ હોય, પછી વેઠ હોય.
મહિમા હોય ને ત્યારે આદર હોય. આ તમે ગ્રસ્ત છો, તાજે વ્યવહાર કેવો આદર હોય, હે કેવો આદર હોય. વ્યવહાર આવે, ખબર પડે, ત્રણ દાડા અગાઉ ઘર વર સાફ કરવા મળે, બાથરૂમ બધું સાફ કરી નાખે, પોતા બધા મારી દે, વસ્તુ બધા ગોઠવી દે, વ્યવસ્થિત મહેમાન આવવાના છે, વ્યવહાર આવવાના. અને વ્યવહાર આવે તો સામે સીમાડા સુધી લેવા જાય, ગામડે સીમાડા સુધી જાય, શહેર હોય તો સોસાયટીને આગલા ભાગ સુધી જાય, લેવા માટે જાય, અને કેટલાય પ્રકારની સરભરા કરે. કેમ છે? એનો મહિમા બહુ છે. શું છે? મહિમા બહુ છે. બહુ મહિમા એટલે ખૂબ સ્વાગત કરે. પણ એના વ્યવહાર થોડા જૂના થાય, 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 25 વર્ષ ઉદા પડવા માટે પોલીસ બોલાવી પડશે, એટલો મહિમા હોય. પણ મહિમા જાય પછી એને એ જ વેવાય, મહિમા ખલાસ થયા પછી આવે અને ખબર પડે વેવાય આવી રહ્યા છે. જો ડબલ દરવાજા તો પાછલા દરવાજે રપુ ચક્કર, કારણ કે મહિમા વિને આદર ક્યારે હોય ન શકે. મુક્તાન સ્વામીને ગજબ મહિમા છે. મુક્તાનંદો હમ આદર આત્મા આદર થી લખું છું. સ્વામી કે ધરા પર અધર્મ જયારે વ્યાપ્યો ત્યારે ધર્મ ના સ્થાપન ને માટે જેને પ્રથમ આપણે ભક્તો શ્લોકો જોયા, મયા કૃષ્ણે નિહતા અર્જુન રણેશ. આ ધરા પર જે અધર્મ વ્યાપે ભગવાન આદ્ય ભાગ, ભક્તો આ શ્લોકો ક્યારે લખાણ તમને ખબર? આ સૃષ્ટિના આદ્ય ભાગમાં, આ સૃષ્ટિનું જયારે સર્જન કરવાનું થયું ત્યારે ભગવાને બ્રહ્માજીને કીધું, હે બ્રહ્મદેવ તમે સૃષ્ટિનું સર્જન કરો. ત્યારે બ્રહ્માએ કહ્યું, કૃપાના સૃષ્ટિનું સર્જન કરવા જાઓ તો આસુરી લોકો અધર્મ પાથરી દે, હું શું કરું એમ. ત્યારે ભગવાન કે તમે ચિંતા ન કરો, તમે પૃથ્વી પર જાઓ, જ્યારે જ્યારે ધરા પર અધર્મ પથરાશે ત્યારે અત્યારે હું આવીશ અધર્મ ઉત્થાપન કરવા માટે. બ્રહ્માજી પ્રશ્ન કર્યો, ક્યારે ક્યારે આવશો? અને ત્યારે ભગવાને સૃષ્ટિના આદ્ય ભાગમાં વાત લખી બતાવી, એક પછી એક પછી એક તમામ અવતારોનું વર્ણન કર્યું, જેને વેદ વ્યાસે આજથી 5000 વર્ષ પહેલા લખ્યું. એમાં ક્રમ જે પ્રમાણ ભગવાન અવતાર થયા એમ જ ક્રમ બતાવ્યો. એમાં ભગવાન રાઘવા ધરતી પર પધારશે, ત્યારબાદ ભગવાન કૃષ્ણ ધરતી પર પધારશે એનું ઉલ્લેખન કર્યું. ત્યારબાદ વેદ વ્યાસે સ્વયં પોતાનું પણ એક શ્લોકમાં સંબોધન કરીને કીધું, આ ધરતી પર અવતાર ધારણ કરશે. અહીંયા સુધી થઈ ગયેલા અવતારનું વર્ણન વેદ વ્યાસે પોતાની કલમે કર્યું, જે વિદ્યમાન આ ધરતી પર આવી ચૂક્યા હતા. ત્યારબાદ આવવાના 3 અવતારનું વર્ણન વેદ વ્યાસે પોતાની કલમે કર્યું આજથી 5000 વર્ષ પહેલા. એમાં વેદ વ્યાસ ના અવતાર પછી બુદ્ધ અવતાર બતાવ્યો, એક શ્લોકમાં બુદ્ધ અવતાર નું વર્ણન કર્યું, એક શ્લોકમાં કલિકાલના એન્ડ ભાગમાં કલકી અવતાર આવશે એનું પણ એક શ્લોકમાં વર્ણન કર્યું, અને બુદ્ધ અવતાર પછી ભગવાન સ્વામિનારાયણ ધરતી પર પધારશે એનું 3 શ્લોકમાં વર્ણન. ભક્તો આ 3 શ્લોક જે છે આ સ્કંદ પુરાણ વિષ્ણુખંડ વાસુદેવ મહાત્મા સ્કંદ 18માં 42, 43, 44 શ્લોક છે, અધ્યાય 18 એનો શ્લોક 42, 43, 44 અને આ ગ્રંથનું પ્રકાશન સમ્મેલન સંપ્રદાયમાં તો ઘણી જગ્યાએ થયું છે, પણ અમે જે આ પ્રિન્ટ કાઢીને એ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રકાશન નથી. ન્યાથી પ્રકાશન કરીએ તો કોઈના મનમાં થાક્ષેપક નાખ્યા છે, પણ આનું પ્રકાશન શ્રી વેંકટેશ્વર સ્ટીમ મુદ્રાલય સંવત 1966માં થયું છે, નાગ પ્રકાશન દિલ્હી, ચોખંબા કૃષ્ણદાસ અકાદમી ગુરુમંડળ ગ્રંથમાલા કલકત્તાથી આનું પ્રકાશન થયેલું છે. વેબસાઇટ ઉપર પણ આ તમને જોવા મળશે. આ 3 શ્લોક ભગવાન સ્વામિનારાયણ ધરતી પર પધારવાના છે એનું ઉલ્લેખન જે થયેલું છે આ સંસ્કૃત ભાષામાં છે, આનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કર્યું છે લોકોએ એમાં પણ છે, આનું ઉડિયામાં પણ ટ્રાન્સલેશન કર્યું છે એમાં પણ 3 શ્લોક છે, એનું બંગાળી ભાષામાં ટ્રાન્સલેશન કર્યું એમાં પણ આ 3 શ્લોકનું ઉલ્લેખન છે. કે ધરા પર ભગવાન સ્વામિનારાયણ પધારશે. મુક્તાનંદ સ્વામી કે ધરા પર જયારે અધર્મ પથરાયો ત્યારે ધર્મના સ્થાપન અર્થે સંવત 1837 ચૈત્ર સુધી 9મી રાત્રિના 10:10 ઘડી જયારે થઈ ત્યારે
ધર્મદેવને આંગણેમાં ભક્તિના માધ્યમથી પ્રભુનું આગમન થયું. 11 વર્ષ સુધી ઘેરે રોકાયા. 11 વર્ષે તતો ગૃહમ જિહાસુ સ્વમ સ્વ અવતાર પ્રયોજનમ, જેને માટે ધરા પર આવ્યો છે કાર્યનું પ્રારંભ કરી દેમ નિર્ધાર કરી માત પિતાને દિવ્ય ગતિ આપે. બાળ પ્રભુ ઘનશ્યામે ઘરબાર છોડ્યા. 7-7 વર્ષ સુધી વન વિચરણ કર્યું, ઘરબાર છોડ્યા અને ભયંકર સાધનોનો પ્રારંભ કર્યો ભક્તોને શીખડાવવા માટે કે સાધના કર્યા સિવાય સાધ્ય તત્વ સુધી પહોંચી ન શકે. આપણને શીખડાવવા માટે પોતે સાધનોનો પ્રારંભ કર્યો. 11 વર્ષ સુધી એનું લાડકલું નામ હતું ઘનશ્યામ, પણ તેમ છતાંય માર્કંડ મુનિએ હરિકૃષ્ણ નામ પણ પાડ્યું. એ નામથી પણ ભક્ત સમુદાય સંબોધતો હતો. પણ માર્કંડ મુનિએ કહ્યું તો, હે ધર્મદેવ, આ તમારા પુત્ર એ ત્યાગ વૈરાગ્યમાં પાર્વતીના પતિ સમાન મહાન બનશે, માટે એક નામ નીલકંઠ પડશે. આ નીલકંઠ નામ ધારણ કરી 7-7 વર્ષ સુધી વન વિચરણ કર્યું અને વન વિચરણ કરતા પ્રભુ ક્યાંય ન રોકાણા. યાદ રાખજો, 7 વર્ષમાં 12,500 કિલોમીટર નું અંતર કાપ્યું. 12 વર્ષના 17 રાજ્યમાં પ્રભુ ફેર્યા. ભારત સાથે નેપાલ, બાંગ્લાદેશ, બ્રહ્મા, ભૂતાન, કુરુમા, ચાઇના વગેરે પ્રાંતોમાં ફરતા 6-6 દેશોમાં વિચરણ કરતા ગુજરાતની ધરા પર પધાર્યા. અને ગુજરાતની ધરામાં પણ વિચરણ કરતા પરમાત્માને પ્યારું એવું સોરઠ પ્રાંતની અંદર પ્રભુ લોજમાં પધાર્યા. જે પ્રભુને મોટા મોટા રાજ્યો, મોટા મોટા રજવાડો આપવા તૈયાર હતા, તેમ છતાંય એ રજવાડોનો સ્વીકાર નહીં કરનાર ભગવાન નીલકંઠે જ્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી સુખાનંદ સ્વામીનો પ્રેમ જોયો, પ્રેમ જોતાની સાથે સાત વરસ વનવેટિયું વળતો વાલમે કર્યો વિચાર. સાત વરસ વનવેટિયું વળતો વાલમે કર્યો વિચાર. સાત વરસ વનવેટિયું વળતો વાલમે કર્યો વિચાર. અવતાર છે તે કરું હવે નિરદાર. જે અરંતે અવતાર છે તે કરું હવે નિરદાર. જે અરંતે અવતાર છે તે કરું હવે વરસ વન વેઠ્યું વળતો વાલમે કર્યો વિચાર. જે અર્થે અવતાર છે તે કરું હવે નિર્ધાર. જેને માટે ધરા પર આવ્યો છું એ કાર્યનો પ્રારંભ આવા સાધુને સંગે કરી દઉં. આમ નિર્ધાર કરી મહારાજ લોજ રોકાયા. પીપલાણા ગુરુદેવનો મેળાપ થયો. ભાગવતી દીક્ષાને ગ્રહણ કરી સહજાનંદ સ્વામી નારાયણ મુનિ બે નામ અભિધાન થયા. કેટલા નામ થયા? ઘનશ્યામ, હરિકૃષ્ણ, નીલકંઠ, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ. શ્રીજી નામ છે શ્રીજી મહારાજ, એ ગુણવાચક સંતોનું પાડેલું નામ છે. અને ન્યાલકરણ આંબા શેઠે, હે માલિક, આવે તમને ન્યાલ કરી નાખ્યા, ન્યાલકરણ નામ પાડ્યું છે. અને શ્રીહરિ એ હરિન જે નામ હતું એની અંદર ગુણવાચક, કે ભગવાન એનું નામ લેવા માત્રથી જીવાત્માના તમામ સંતાપો શમી જાય છે. શ્રીના ઘણા બધા અર્થ થાય. શ્રી એટલે સુખના અર્થમાં થાય, લક્ષ્મીના અર્થમાં થાય, સંપત્તિના અર્થમાં થાય. ભગવાનનું જ્યારે આરાધન કરે ત્યારે બધી જ સંપત્તિ પ્રાપ્ત થઈ જાય, માટે શ્રીહરિ નામ પણ રાખ્યું. અને
આ ધરા પર અમે અનંત આત્માને તારવાના માટે પધાર્યા છીએ. સ્વમુખે નામ આપ્યું સ્વામિનારાયણ. આટલા નામ મહારાજના છે. તરી ગયા સરદાસ, તો રહી ગયા અને મુક્તાનંદ સ્વામી નામ પાડ્યું. કયું કયો લો તમે, એ તમારે આવડું રાખ્યું. મેં મુક્તાનંદ સ્વામી કયું નામ પાડ્યું કોને ખબર છે, કોને કેવું છે, કયો ભગત લ્યો તમે? સરજુદાસ. એ મુક્તાનંદ સ્વામી સરજુદાસ એટલા માટે, સરયુ કિનારાની નિકટમાં પ્રભુનો વાસ હતો માટે સરજુદાસ નામ મુક્તાનંદ સ્વામી ધારણ કરાવ્યું. એવા પરમાત્મા લોજ ને આંગણે સ્થિર થયા. પીપલાણમાં દીક્ષા પ્રાપ્ત કરી જેતપુરમાં રાજાધિરાજ થયા. અને પછી સંપ્રદાયની અંદર અદ્ભુત અદ્ભુત ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનું પ્રવર્તન કર્યું. આખીર પોતાના સ્થાને ધર્મકોની અંદર આચાર્ય પદની સ્થાપના કરી, સ્વહસ્તે અદ્ભુત મંદિરો નિર્માણ કરાવી, ઉપાસના પદ્ધતિ બતાવી, જાતે શિક્ષા પદનું આલેખન કર્યું, જે ગ્રંથનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એવા દિવ્ય ગ્રંથ સત્સંગ જીવનનું આલેખન સદગુરુ શેતાન સ્વામીની પાસે કરાયું. અને આ વર્ષે જેનો દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ આ ગણાય, એવા વચનામૃત ગ્રંથ ભગવાન શ્રી બોલ્યા અને મહાબ્રહ્મનિષ્ઠ સંતો લખી લીધા, જેને વચનામૃત કહેવામાં આવે છે. તમને બધાને આમંત્રણ આપું છે કે અહીંયા જગન્નાથપુરી આવ્યા. આ કઈ નજીક છે? જગન્નાથપુરી નજીક છે? નજીક લાગ્યું તમને? બોલો તો. ચાર પાંચ હરિભક્તો તો પ્લેનમાં આવ્યા તો થાકી ગયા, તો બોલો. તો ટ્રેનવાળી દિશા હું, તો મેં કીધું થાકી ગયા કરોમાં, તમે તો પ્લેનમાં આવ્યા, તમને એટલો થાક લાગ્યો, ટ્રેનવાળાની દિશા હું થઈ છે, એ બિચારા ફરિયાદ કરવા જે નથી આવ્યા. તે પ્લેનવાળા પગ ગયા, ઠાકોરજી વધારે સગવડતા આપી લીધો, વધારે ફરિયાદ કરે છે, માટે ફરિયાદ ખબરદારી કરીએ છીએ. અને ઠાકોરજી પ્લેનનું ટ્રેન કરી નાખશે પછી, તેને બધું કરતા આવડે, માટે મહેરબાની કરીને ફરિયાદ કરતા નહીં. છે ગુજરાતમાંથી આપણે અહીંયા સુધી 2300 કોઈને 2500 થયું હશે, એટલા દૂર કિલોમીટરો કાપીને આવ્યા. તો સરદાર મને એમ છે, તમને કોઈને એટલું દૂર નહીં થતું હોય. કોઈને 100 હશે, કોઈને 200, કોઈને 500, 500-600થી વધારે તો કોઈ નહીં હોય. દર વર્ષે શિબિર થાય છે, તમને ખબર. આ વર્ષે શિબિર તો છે જ, પણ અમારું જૂનું મંદિર છે ને, એ પ્રસિદ્ધનું સ્થાન છે. રામાનંદ સ્વામીને તુંગજીત વેરજીતે અર્પણ કરેલું. પછી મંદિર જીર્ણ થતાં ફરીવાર મંદિર નિર્માણ થયું, અને 125 વર્ષ પૂરા થતા હોય. અને સાથે સાથે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ આ વખતે સરદારને આંગણે આવતી 25 તારીખથી 1 તારીખથી બહુ ભવ્યતા પ્રમાણે રાખવામાં આવેલો છે. એટલે બધાને સાદર આમંત્રણ છે, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો લાભ લેવા માટે સરદાર પધારજો. જો કે વડતાલ પણ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ શરૂ થાય, પણ એ પહેલાં આપણો પૂરો થઈ જાય. એનો 3 તારીખ 6 વડતાલનો 6 તારીખ શરૂ થાય છે. એટલે 2 જે લાભ લે હોય તો કાંઈ તમને વાંધો આવવાનો નથી. માટે બધા ભક્તોને સરદાર દ્વિશતાબ્દી મહોત્સવમાં આવવાનું સાદર આમંત્રણ આપવામાં આવે છે. માનશો અમુક જ આ પાડે, અમુક તો બોલ્યા જ નહીં, બોલો. નતર હજી છે ને તમે મારા હાથમાં છો, હું ભંડારમાં કહી દઈશ, જેટલા લોકો નથી બોલતા એ બધાને જમાડવા નથી અહીંયા. પહેલો દિવસ છે ને હજુ, માટે બધાને સાદર આમંત્રણ છે. અદ્ભુત રચના કરાવ્યા ધરા પર, ધર્મનું સ્થાપન થતાની સાથે કલો જનિષ્ય માણા નામ શતાનંદેન દેહી નામ ઉદ્ધૃત્ય કારિકો ગ્રંથ સમાપ્ત પ્રાય એવ સહા. આનંદ કરોડો બ્રહ્માના માલિકે મનોમાં વિચાર કર્યો, ધરા પર જેને માટે આવ્યો તે કાર્ય મારું પૂર્ણ થયું છે. મેં ધરા પર ધર્મનું સ્થાપન કર્યું છે. ધાર્મિક ગુરુ સુરા ધર્મ સાધુ દ્રોહ રૂપા પ્રતાપે મયા સ્વસ્ય પરાસ્તા સકલ આપી. અધરા પર અધર્મી ગુરુ તને પરાસ્ત કરી મેં અદ્ભુત ધર્મની સ્થાપના કરી નાખી છે. મારે સ્થાને આચાર્ય પદની સ્થાપના કરી નાખી છે. અદ્ભુત મંદિરો નિર્માણ કરાવી સત્સાત રચના મેં કરી છે. અને કલો જનિષ્યમાણા નામ શતાનંદે નદેહી નામ
સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી જીવાત્માને માટે મોક્ષનો ધોરી માર્ગ ચાલુ રહે એટલા માટે શતાન સ્વામી પાસે મેં સત્સંગ નામના ગ્રંથ એની રચના કરાવી નાખી છે, માટે આ લોકમાં વિદાય લો તો વાંધો નહીં. આ ગ્રંથને આધારે ભગવાન શ્રી હરિએ સંવંત 1886 ના જ્યેષ્ઠ સુધી દશમને દિવસે આ લોકમાંથી વિદાય લીધી. ભગવાનની વિદાય સંતો ભક્તો માટે કારમી સાબિત થઈ. સંતો ભક્તો મારણવીરમાં ખૂબ દુઃખી જ્યારે થયા છે. મુક્તાન સમય લખે, એક વાર ઘટના ઘટી. દાદાના દરબારમાં સભા ભરીને બેઠી છે, જે સભામાં બંને આચાર્ય મહારાજ બિરાજી રહ્યા છે, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી વગેરે વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો બેઠા છે. એ સભામાં દાદા ખાચર, પરદો બાપા વગેરે વગેરે મહાન બ્રહ્મસ્ત્રી પામેલા ભક્તો બેઠા છે. લાડુબા, જીવબા, રાજબા વગેરે તમામ સ્ત્રી ભક્તો બેઠા છે. પ્રાપ્તિ આખી સભા સુનકાર છે, કોઈ કશું બોલતું નથી. બધાના દિલ મહારાજના વિદાયથી અતિ દુઃખી બનેલા છે. અને એ જ વખતે એ સભાની અંદર આ ગ્રંથના રચયતા શતાનંદ સ્વામીનું આગમન થયું છે. શતાનંદ સ્વામીને આવેલા જોતાની સાથે બંને મહારાષ્ટ્રી આવકાર આપ્યો છે. સંતો ભક્તો બધા ઉભા થયા છે, સ્વામીનું સ્વાગત કર્યું છે, સ્વામીને સુંદર આસને બેસાડ્યા છે. અને તતઃ પ્રોચતુરાચાર્યો તમ હરે રાજ્ઞયા મુને સત્સંગ જીવન ગ્રંથો મોક્ષ હેતુ ત્વયા કૃતઃ. શતાનંદ સ્વામી તે મોક્ષના કારણભૂત ભગવાન શ્રીને આજ્ઞિત અદ્વૈત સત્સંગ જીવન નામનો ગ્રંથ એની રચના કરી છે. તે સ્વામી ભગવાન શ્રીના વિરામ બધા દુઃખી બન્યા છે, કોઈ કોઈની ધીરજ આપે તેમ નથી. સ્વામી તમે ગ્રંથની કથા સંભળાવો ને કદાચ એમાંથી વળતા પાણી થાય, બધાની ધીરજ પ્રાપ્ત થાય. કારણ કે સ્વામી તમ વયમ શ્રોતુ મિષ્ટમ ભવત પૂર્વ મે દાસા યદત્ર જન્મ સાફલ્યમ કથા નામ શ્રવણાદ. જીવાત્માના જન્મી જન્મની સફળતાનું કોઈ જો મુખ્ય પ્રયોજન હોય એનું નામ છે ભગવાનની કથા. કથાથી જીવાત્માની આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય. કથાના શ્રવણથી જીવાત્માને મનુષ્ય દેહની મહાનતા સમજાય. અને ભક્તો, માણસનો દેહ બહુ મોંઘો મળ્યો છે. બધાને કહું છું ભક્તો, દુનિયાનું બધું જ બગડી જાય તો 100 બગડી જાય, મોક્ષ ન બગડી જાય એના માટે ખૂબ સાવધાન બનજો. બધું બગડ્યા પછી કશું નથી બગડ્યું, બધું સુધર્યા પછી મોક્ષ બગડ્યો તો કશું સુધર્યું નથી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો, સ્વામી કહે, કરોડો કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો. સ્વામીના શબ્દો, કરોડો કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો. સ્વામી કહે, કરોડો કામ સુધાર્યા અને મોક્ષ બગડ્યો, બધું બગડી ગયું. અને સ્વામી કહે, કદાચ કરોડો કામ બગડ્યા પણ મોક્ષ સુધર્યો તો બધું સુધરી ગયું. અને એમાં ભક્તો આપણને તો કેવો બધો જોગ મળ્યો છે. ધારે તો ભજન જેવું કરવા ધરે એવું થઈ શકે. મારના સમકાલીન સમયમાં ભક્તો, સમાજ જેમ જેમ એજ્યુકેશન ઓછું તેમ તેમ ઉત્પાત બહુ હોય, બહુ ઉત્પાતો હતા. પણ ધીમે ધીમે ભક્તો એજ્યુકેશનો વધ્યા, માણસની સમજણ દઢ થઈ. આજ કોઈને ભજનકૃત કોઈ ઉપાધિ કરમ નથી, કોઈ નાચબારા મૂકે એમ નથી. તે દાડે તો ગ્રસ્થોને નાચબારા મૂક્યા, સંતોને બિચારાને કેટલાય ઢોર માર માર્યા. એટલે સ્વામી વાતમ લખ્યું, સ્વામી કહે, મારના સમકાલીન સમયમાં તો શેરડીના થળિયાનો ભાગ હતો, મીઠો તો મારનું સાનિધ્ય પણ કડક ભૂકા કાઢ્યો હતો. જ્યારે અત્યારે તો શેરડીના સાઠાનો વચલો ભાગ છે. શેરડીમાં ખબર પડે કે નહીં પડતી, કોઈ ખાધી? એ કંસારા ભાઈ, શેરડી ખાધી? કોઈ શેરડી ખાધી? એમ એમાં ક્યાં મૂકી એમ છીએ. વચલો ભાગ પોચો હોય, મીઠો હોય. અત્યારે ભક્તો શેરડીના સાઠાનો વચલો ભાગ છે, મીઠો છે ને પોચો છે. તમે વિચારો તો ખરા, પ્રતાપસિંહ મહારાજે અહીં જ કથા સાંભળી હતી પણ બિચારો ખુલ્લા બેઠા તડકામાં.
સુરત મુનિ ખુલા બેઠા તડકામાં, પ્રતાપસિંહ ખુલા બેઠા હતા. આપણે જો આ ઉપર પંખા ફરે એસી, જોઈ લો અમુક તો સોફે ચડી બેઠા, જો તો ખરા તમે, એ સોફે બેઠા બેઠા ઉપર પંખા ફરે, બાજુમાંથી એસી નો ઠંડો પવન આવે. એટલે સ્વામી કે શિરડી સાઠા નો વચલો ભાગ છે. એટલા માટે નાનદાસે બહુ અદભુત પંક્તિ લખી. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની કાયો સાહ આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોંઘો મનુષ્યનો વારો ભવ સાગર નો વારો, ડાયા દિલમાં વિચારો સત્સંગીજી, મોંઘો મનુષ્યનો વારો ભવ સાગર નો વારો, ડાયા દિલમાં વિચારો સત્સંગીજી, મોંઘો મનુષ્યનો વારો ભવ સાગર નો વારો, ડાયા દિલમાં વિચારો સત્સંગ મોગો મનુષ્ય નો વારો ભવ સાગર નો વારો, ડાયા દિલમાં વિચારો સત્સંગીજીએ, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, એ મુમુક્ષો જાગો, બહુ સાગર માંથી પાર ઉતરવાનો ત્યારે ટાઈમ આવ્યો, ટાણું આવ્યું છે. અબ જો યુગોથી જેમાં પાર નહોતા ઉતરી શક્યા, ભગવાન સ્વામિનારાયણ અંત્યના છેલ્લા વચનામૃતમાં લખે, સાગરમાં જેટલું પાણી કેટલું છે, 500 લીટર નહીં હોય, એટલું નથી, સાગરમાં જેટલું પાણી એટલું જીવ માનું દૂધ થઈ ગયો, આટલા બધા જન્મ લીધા તો ભવસાગરમાંથી પાર ન ઉતરે. સજની ટાણું આવ્યું રે ભવસાગર તરવાનું, ભવજળ તરવાનું, સંસારરૂપી સાગર તરવાનું ટાઈમ આવ્યો. બહુ અદભુત બીજી કડી લખી. સજની આરે ચોગડિયો અમૃત લાભનો, 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 ફરી નહીં મળે એવો વિજના જબકારા જેવો, મોતી પરોવી દેવો સત્સંગીજી, ફરી નહીં મળે એવો વિજના જબકારા જેવો, મોતી પરોવી દેવો સત્સંગીજી, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, હે સજની આરે ચોઘડિયું અમૃત લાભ. ચોઘડિયા તો ઘણા છે, ટોપ બે અમૃત લાભ, પણ બે અલગ અલગ હોય. અમૃત લાભ ચોઘડિયું હારે ન હોય, હારે હોય બે ચોઘડિયા કોઈ હારે ન હોય, પણ નારાયણદાસ કે અત્યારે તો બે ભેગા થઈ ગયા છે, ભગવાન શ્રી મળતા બે ચોઘડિયા જાણે ભેગા થઈ ગયા છે. સજની આરે ચોઘડિયું અમૃત લાભનું, પણ ચોઘડિયું 8 કલાક ન આવે, 1.5 કલાકમાં પૂરું થઈ જાય, આ લાંબો ટાઈમ નહીં આવે. વીજના ઝબકારા જેવું મોતી પરોવું લેવું, જેમ વીજળી ક્યાં થાય ને કે આદર્શ થાય ખબર ન પડે, એમ ક્યારે જિંદગી પૂરી થઈ જાય કઈ ખબર નહીં પડે, માટે મોક્ષ રૂપી મોતી પરોવી લેવું. બિઝનેસ થાય તો ભલે, ન થાય તો ભલે, એના બહુ ટેન્શનમાં ન રહેવું. પડખે વાળાની ફોર વ્હીલ ગાડી જોઈ ઈ ચિંતા, ડાયાબિટીસ ન લાવી દેવી, એને ફોર વ્હીલ આપણે નહીં, એને ફોર વ્હીલ આપણે નહીં, ભલે માણસો આપણે માટે તો પ્લેનો અત્યારે તૈયાર થઈ રહ્યા છે. અક્ષરધામ જો મહારાજની આજ્ઞા પાળશું મારું ભજન કરશું. આગળ બહુ અદભુત નારાયણદાસ લખે,
સજની સંત કહે તે સાચો માનીએ, 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 ગાંઠ વાળી નવ છૂટે નિયમ નિશ્ચય નવ તૂટે સંસાર છોને રે ફૂટે સતસંગીજે, ગાંઠ વાળી નવ છૂટે નિયમ નિશ્ચય નવ તૂટે સંસાર છોને રે ફૂટે સતસંગીજે, ગાંઠ વાળી નવ છૂટે નિયમ નિશ્ચય ન તૂટે સંસાર છોને રે કોટે સતસંગીજે, ગાંઠ વાળી ન છૂટે નિયમ નિશ્ચય ન તૂટે સંસાર છોને રે કોટે સતસંગીજે, સજની ટાણો આવ્યો રે ભવચર કરવાનો, સજની ટાણો આવ્યો રે ભવચર કરવાનો, સજની તારો આરો 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 રે તમ વયમ શ્રોતુમિશ્ચામ ભવદઃ પુરુમેધાસ યદત્ર જન્મ સાફલ્યમ કથાનામ શ્રવણાધારે. સ્વામી તમે મહારાજની આજ્ઞા તદ્ભુત સત્સંગ જે નામનો ગ્રંથ લખ્યો છે ની કથા સંભળાવો. કથા જીવાત્માને ભાવસાગરમાંથી પાર ઉતારનાર માધ્યમ છે અને બંને આચાર્ય મારના કહેવાથી શતાન સમય અદ્ભુત આ ગ્રંથની ગાથા સંતો ભક્તોને સંભળાવી. અને જેમ જેમ કથા સાંભળવા લાગ્યા જેમ જેમ કથા સાંભળવા લાગ્યા તેમ તેમ શ્રી હિરણો વિયોગ મળ્યો ટળવા મળ્યો ટળવા મળ્યો ટળવા અને અનેક સંતો ભક્તોને મારની અનુભૂતિ થવા માંડી. એમ લાગવા માંડ્યું મહારાજ આ લોકમાં જાણે વિદાય લીધી જ નથી. અને ભક્તો તમને કહું છું પાંચ દાણે રોકાવો ને બહુ હાચો બહુ ધ્યાનથી કથા સાંભળજો. એક શબ્દ જ આવવા નહીં દેતા. આખો દી ભજન કરજો, ભગવાનને પ્રાર્થના કરતા રહેજો. આમાંથી પણ કોઈ ભાગશાળી બની જશે કે અહીંયા પણ પ્રભુ એને પ્રગટ દર્શન દેશે, અહીંયા પણ પ્રભુ પ્રગટ દર્શન. આ ધરતી પર ભગવાન શ્રી રીતો વર્ણી વેશે દસ મહિના સુધી રોકાયા છે. નીલકંઠ પ્રભુ અહીંયા તો દસ માસ સુધી રોકાયા છે પણ બોલતા નહીં. નીલકંઠ સ્વરૂપે જ પધારે એમ નહીં, પ્રતાપસિંહ મહારાજને તેડવા માટે પણ ભગવાન શ્રી આજ ધરતી પર પધાર્યા. આજ ધરતી પર પ્રતાપસિંહ મહારાજ અને ભગવાન શ્રી અનેક ફેરી આ જગન્નાથપુરીની ધરતી પર દિવ્ય દર્શન આપ્યા છે, અનેક ફેરી દર્શન આપ્યા એવી આ ધરતી છે. માટે ભગવાનના ભક્તો પાંચ દાડા જ્યારે આવ્યા જ છો, પાંચ દાડા જ્યારે આવ્યા જ છો ત્યારે ખૂબ ભજન કરશો. પુરુષ ભક્તો સ્ત્રી ભક્તો અહીંયા જો બધી છૂટ છે. કથા પૂરી થાય રાતના 9:30 પછી સ્ત્રી ભક્તોને રાસ લેવા હોય કીર્તન ગાવા બધી, કારણ કે સંતોનો વિભાગ આખો અલગ છે, અમને કોઈ ડિસ્ટર્બ નથી. ને તો કારણ કે આ સંપ્રદાયની મર્યાદા છે, સ્ત્રી ભક્તોને વિચાર થાય કે સંતોને ડિસ્ટર્બ થાય, સંતોનો સંત વિભાગ આખો અલગ છે. તમે અહીંયા ભજન કરતા હશો બધી છૂટ છે. તમે તારા આખા રોડ ઉપર બેઠા બેઠા જ્યાં ભજન કહો આ રોડ ઓલો નહીં. જે કાંઈ ભજન કર્યું બધી તમને છૂટશે, ભજન ખૂબ કરશે. મંદિરમાં બેઠા બેઠા પણ માળા કરવી હોય, પુરુષ ભક્તો બધાને કીર્તનો કરવા હોય, જે કરો મંદિરમાં બધી છૂટશે. અને હવારમાં પાછી કથા થાય છે 6:30 એમાં આવવાની છૂટ છે. ખબર પહેલા કોઈ ના નહીં પડતો, કોઈ ના નહીં પડાવજો, બધી છૂટ છે. આપણે સવારમાં કીધું તો આ તો તમારું ઘર છે, માટે બધા એ મોજે ભગવાનનું ભજન કરશો. પાંચ દાડા આખી જિંદગીની યાદગાર યાત્રા બની જાય છે, આખી જિંદગીની યાદગાર યાત્રા બની જાય છે.
એમ થાવ જે જગન્નાથપુરી ગયા, જિંદગીમાં ઘણું બધું કર્યું પણ જગન્નાથપુરીમાં જે ગયા, મહોત્સવમાં જે પધાર્યા, જે આનંદ આવ્યો, આનંદ આજ પહેલા ક્યારે અનુભવ્યો નથી, એવો અહેસાસ થાય એવો પ્રયાસ કરશો અને પ્રભુ કરાવશે. હજારો સંતો ભક્તોને મહારાજની પ્રગટ સ્વરૂપે પ્રાપ્તિ થઈ છે, શોક તમામ ટળ્યો છે. પણ આ પ્રસંગે હેમંતસિંહ મહારાજ એક બાકાત રહી ગયેલા, એને ખબર પડી સ્વામી પાસે આવ્યા છે. સ્વામીને દંડવત પ્રણામ કરી વિનંતી કરતા કીધું, સ્વામી સત્સંગ યવન નાખ્યશ્ચ તત્કૃતસ્ય મહામુને ગ્રંથ વર્યસ્ય મહાત્મય મહ્યમ સુશુષવે વદા. સ્વામી તમે સત્સંગ જેનો ગ્રંથ હજારો સંતો ભક્તોને સંભળાયો પણ હું બાકી રહી ગયો, મને સાંભળવાનો મોકો ન મળ્યો, તમારા પર કૃપા કરો ને એ ગ્રંથની કથા આપ મને સંભળાવો ને. સ્વામી સાથે સાથે ગ્રંથનો શું મહિમા છે એ પણ કહો ને. સ્વામી એ ગ્રંથની ફળશ્રુતિ શું છે એ પણ આપ મને કહો ને. એ ગ્રંથ ક્યાં સાંભળવો, કોણ સાંભળવા માટે અધિકાર છે એ પણ કહો ને. એ ગ્રંથના વક્તા કેવો છે એ પણ કહો ને. શ્રોતાનું લક્ષણ પણ કહો ને. ગ્રંથ જ્યારે પૂર્ણ થાય ત્યારે શ્રોતાએ વક્તાને શું દક્ષિણા આપવી એ પણ કહો ને. આમ સાત પ્રશ્ન હેમંતસિંહ મહારાજાએ શતાનુ સ્વામીને પૂછ્યા છે. સ્વામી બહુ રાજી થયા. સાધુ પુષ્ટમ ત્વયા રાજન સર્વ પ્રાણ હિતાવહમ તદુત્તરમ અહમ કુરુ એ બહુ પ્રશ્ન અનુસાર હતા. હેમંત અદ્ભુત પ્રશ્ન, સાધુ પુષ્ટમ ત્વયા રાજન, તે બહુ સરસ પ્રશ્ન પૂછો. કારણ કે તારા પ્રશ્ન માત્ર તારું શ્રેય છે, તારું શ્રેય છે, તારા શ્રેયની સાથે સાથે બીજા અનેકનું શ્રેય છે. અને ભક્તો એ જ વસ્તુને સારું કહી શકાય, જે કાર્યમાં જે ક્રિયામાં જે વાતમાં પોતાનું શ્રેય હોય બીજા અનંત આત્માનું શ્રેય શ્રેષ્ઠ કાર્ય તરીકે સંબોધવામાં આવે છે. ભગવાનના ભક્તો જીવન એવું જીવીએ આપણા પણ હિતકર હોય, અનંતનું હિતકર હોય, અને અનંતના હિતકર જીવન જ્યારે જીવીએ છીએ ત્યારે પરમાત્માનો ખૂબ રાજીપાના પાત્ર આપણે બની શકીએ છીએ. ભગવાનના ભક્તો જીવનની પ્રત્યેક ક્રિયાની અંદર ભગવાન રાજી થાય, ભગવાનના સંતો ભક્તો રાજી થાય, સમાજના સજ્જન લોકો રાજી થાય, એનું અનુસંધાન રાખી કદમ ઉઠાવતા રહે તો મનુષ્ય સદૈ સફળ થઈ જાય. સફળતાને માટે જ ઠાકોરજી આપણને માણસ બનાવ્યા છે. બીજી વાનીમાં તો ઘણી ફેર લઈ ગયા છે પણ માણસ બનાવ્યા છે. માટે એવું જ કંઈક કરીએ જેથી કરીને પ્રભુના રાજીપાના પાત્ર બને. સાધુ પુષ્ટમ ત્વયા રાજન, તે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. ભક્તો આપણો પ્રશ્ન જ એવો હોય જેમાં ઘણા બધાનું શ્રેય હોય, આપણો ઉત્તર એવો હોય જેમાં ઘણા બધાનું શ્રેય હોય, ઘણાનું શ્રેય થાય એ જ વાત શ્રેષ્ઠ ગણાય. આપણી ગમે તેટલી રુચિકર હોય પણ બીજાને જો શ્રેયકર ન હોય તો વાતને સારી ન કહેવાય. અને ભક્તો આપણી જ વાત સારી એમ નહીં, જે વાત ઘણાની શ્રેયકર હોય આપણી હોય તો શ્રેષ્ઠ છે, બીજાની હોય તો પણ શ્રેષ્ઠ છે. જેમાં ઘણાનું શ્રેય છુપાયેલું છે બધી જ વાતને શ્રેષ્ઠ કહી શકાય. બહુ સરસ પ્રશ્ન છે. શતાનો સમય ઉત્તર પણ બહુ અદભુત ઉત્તર આપ્યો છે, બહુ અદભુત ઉત્તર આપ્યો છે. હેમંત હું તને શું કહું, તે સત્સંગ જન ગ્રંથ માટે પૂછું છે એટલે કહું, અસ્તિ રામાયણાદિ નામ સત્શાસ્ત્રણમ ઇદમ શ્રુતમ સારૂપમતિ શ્રેષ્ઠમ ભવભીતિ નિવર્તનમ. સંસાર સાગરના ભયમાંથી જીવાત્માને મુક્ત કરી દે એટલી મહાન આની મહાનતા છે. આ સત્શાસ્ત્રનો સારરૂપ છે, અતિ સ્પષ્ટતયા ધર્મ વર્ણિતઃ, આની અંદર બહુ સ્પષ્ટ રીતે ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મ નિરૂપણ બહુ સરસ કર્યું છે. આટલું જ નહીં, ઈશ બ્રહ્મ પરબ્રહ્મ માયા જીવાત્માના વિદમ, આમાં જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ બધાનું સુંદર રીતે આમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. હેમંત આ ગ્રંથ બહુ મહાન છે, એનું કારણ ઘણા બધા કારણો બતાવ્યા. મને એક કારણ, શતાનંદ સ્વામી પોતાની કલમે બહુ અદભુત કરનાર હેમંત. એતત પુણ્યમલં પવિત્રમમલં સધર્મશાસ્ત્રં પરં ધર્મજ્ઞાનવિરાગભક્તિનિવૃતં
सेव्यं सतां नित्यदा सेव्यं सदा આની શ્રેષ્ઠતાના ઘણા બધા કારણોની મધ્યે આ અતિ પવિત્ર છે અને જીવાત્માના માયાના મેલને કાઢવામાં આ શક્તિશાળી છે. આની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઠસો ઠસ ભરેલા છે. માટે તો મુનિજનો આને આવકાર્ય ગણે છે. એમાં તારા મનમાં એક પ્રશ્ન ઉઠશે, આટલી બધી મહાનતા શા માટે? તો સાંભળ, આ ગ્રંથ મેં માત્ર મારા સંકલ્પથી લખ્યો નહીં. અનુગ્રહાત હરે શાસ્ત્ર મેત તદ આજ્ઞયા તત સમીપ નિવાસને કૃતમ ક્ષણે પતે મયા. ભગવાન શ્રી હરિ મને આજ્ઞા કરી હતી, મને પોતાની પાસે બોલાવ્યો હતો, આજ્ઞા કરી. શતાનંદ, ઉઠાવો કલમ અને મારા ચરિત્ર સબર ગ્રંથનું આલેખન કરો. માત્ર આજ્ઞા કરી આટલું જ નહીં, કૃપા પણ કરી આટલું જ નહીં, તત સમીપ નિવાસન એની બાજુ બેસી આ ગ્રંથ એને મેં લખ્યો છે. તત સમીપ નિવાસન કૃતમ ક્ષણે પતે મયા. આટલું જ નહીં, હેમંત સાંભળ, એક એકમ ચ પ્રકરણમ કૃત્વા સંપૂર્ણમ ઐશ્વર્યમ તમે શ્રાવ્યા માસ નિજાવાસ સ્થિતમ મુને. એક એક પ્રકરણ જ્યારે પૂરું થાય ત્યારે ભગવાન શ્રીને અર્પણ કરતો હતો. સ્વયં ભગવાન શ્રીહરી આ ગ્રંથ એનું શ્રવણ કરતા હતા અને શતાનંદ સ્વામી કે મારી પાસે, નિત્યાનંદ સ્વામી પાસે એની કથા કરાવતા હતા. માટે કહું છું આ ગ્રંથ બહુ મહાન છે, ખૂબ મોટી એની ફળશ્રુતિ બતાવી છે. જોકે ભક્તો, તમામ શાસ્ત્રો મહાન જ હોય, યાદ રાખો. જેની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય, પ્રભુનું નિરૂપણ હોય, આ બધી જ વસ્તુ શ્રેષ્ઠ છે. અને બધી વસ્તુને શ્રેષ્ઠ સમજજો ભક્તો, યાદ રાખજો. બધાને આવકાર્ય આવકારવા એ જીવની શ્રેષ્ઠતા હોય છે, એ જીવની શ્રેષ્ઠતા હોઈ શકે. હા, સહજ છે, આપણને સત્સંગનું વિશેષ પ્રિય હોય, કારણ કે જેને આપણે ઇષ્ટ સ્વરૂપે મુક્તિના દાતા સમજીએ, ભગવાનના ચરિત્રોનું આલેખન છે એટલે આપણે વધારે પ્રિય હોય. પણ શાસ્ત્ર માત્ર જે પ્રભુની સાથે ભેટો કરે, તમામ શાસ્ત્રો મહાન છે. આમ ભક્તો સમજ, એમના સમજ કહેવાય. અને ભક્તો, મને એવું લાગે છે મહાપુરુષોના જીવનની અંદર સહજ જ એ વિશાળતા હશે. મારું તો શ્રેષ્ઠ, પણ સારું એ બધું શ્રેષ્ઠ. એ એક સરસ પ્રસંગ મને યાદ આવ્યો, તમને કહી દઉં. મહારાણી વિક્ટોરિયાનો પ્રસંગ છે. લંડનના, ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયા છે. એકવાર બહુ મોટો સંગીતનો આખો કાર્યક્રમ, એમાં વર્લ્ડમાં જેનું મોટું નામ છે પિયોના વાદક, ઓસ્ટ્રેલિયાથી આવેલા, અને મહારાણી વિક્ટોરિયાજીને મુખ્ય, કારણ કે મહારાણી હતા, મુખ્ય મહેમાન તરીકે આવકાર્યા. મહારાણીજીએ એ સ્વાગતને એને સ્વીકાર્યું અને પોતે મહારાણી પણ પધાર્યા. ઘણા બધાએ અલગ અલગ સોંગ ગાયા. મહારાણીએ, વિક્ટોરિયાજીએ પિયોના વાદકને કીધું કે તમારું રાષ્ટ્રગીત મને સાંભળવાની ઈચ્છા જ રાખો, પિયોનામાં વગાડી બતાવો. અને સંગીતકારે પિયાનોમાં રાષ્ટ્રગીતનો પ્રારંભ કર્યો. પણ પ્રારંભ થયો એ જ વખતે મહારાણી વિક્ટોરિયા, ઇંગ્લેન્ડના મહારાણી, પ્રારંભ થયો ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતનો, ઊભા થયા અને નતમસ્તકે જ્યાં સુધી રાષ્ટ્રગીત ગયો ત્યાં સુધી ઊભા રહ્યા. સમજાય તમને? મહારાણી વિક્ટોરિયા, ઇંગ્લેન્ડના મહારાણી, પણ ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીતને સન્માન આપ્યું અને એટલું સરસ એને વગાડ્યું. એટલા બધા રાજી થયા મહારાણી. કંઠની અંદર એને સાચા હીરા જડેલો હાર પહેર્યો, સાચા હીરા જડેલો હાર પહેર્યો હતો મહારાણીએ, ડોકમાંથી ઉતાર્યો અને પિયાના વાદકને આપવા માટે હાથ લંબાયો કે તમે અદભુત પિયાનો વગાડ્યું, ખૂબ રાજી થઈ, લ્યો આ તમને હું હાર અર્પણ કરું. અને ત્યારે પિયાના વાદકે બે હાથ જોડીને કહ્યું, મહારાણીજી, આપ સાચા હીરા જડેલો હાર મને અર્પણ કરી રહ્યા છો, એ તો બરાબર છે, પણ આપે મારા રાષ્ટ્રગીતનું સન્માન જે જાળવ્યું અને મારા રાષ્ટ્રગીતનું સન્માન જાળવીને રાષ્ટ્રગીત જ્યાં સુધી પૂરું ન થયું ત્યાં સુધી આપ ઉભા રહ્યા, એનાથી મારા માટે કોઈ મોટું ઇનામ જ ન હોઈ શકે, મારા માટે મોટા મોટું ઇનામ. કારણ કે બધાને પોતપોતાનું રાષ્ટ્ર વાલું હોય,
બધાને પોતપોત ઇષ્ટ સ્વરૂપ વહાલા હોય એને સન્માન આપવું એ મહાપુરુષની ફરજમાં આવે છે. એ જેની ઊંચાઈ, એ જેની મહાનતા કહી શકાય, એ મહાનતા એને બહુ ઊંચાઈ સુધી લઈ જઈ શકે. જીવનની અંદર ભક્તો યાદ રાખજો, ઠાકોરજી ગમે એટલી ઊંચાઈ આપે, તમને લાખોપતિની, કરોડોપતિની, અબજોપતિ બનાવે, પણ જેમ જેમ ઠાકોરજી ઊંચા આપે, જેમ જેમ ઊંચા આપે, જેમ જેમ ઊંચા આપે, તેમ તેમ તેને સરળ થાજો, સરળ થાજો, સરળ થાજો. યાદ રાખજો, માણસની ઊંચાઈ જો તમારે માપી હોય, હું ઘણી ફેરી કહું છું, ઊંચાઈ જો માપી હોય ને, તો ઊંચાઈની સામે જોવાથી એની ઊંચાઈની તમને ખબર નહીં પડે. એની ખરેખર ઊંચાઈ માપી હોય તો ઊંડાણ સામે જોવું પડશે. યાદ રાખજો, ઊંડાણ સામે જોવું પડશે. ઊંડાણ વિનાની ઊંચાઈ કદાચ પ્રાપ્ત થાય તો ટકી ન શકે. તો આમાં ઘણા બધા બિલ્ડરો કેટલા ઊંચા કરો, તો કોઈ બિલ્ડર ખરા? આમાં બિલ્ડિંગનું કામ કરતાને બિલ્ડર કહેવાય, બાંધકામનું કામ કરતાને બિલ્ડર કહેવાય. કોઈ બિલ્ડર ખરા? કોઈ નહીં, કોઈ બિલ્ડર નહીં. હા બાપા બે, હમણાં શું છે, મંદિર આવે એટલે બિલ્ડરના મનમાં એમ થાય કે આપણે હાથ ઊંચો કરીને તો આપણે નામો છે, એટલે નથી કરતા, બાકી ઘણા બેઠા છે. બાપા બધું ક્લિયર કર્યું છે એટલે બેઠા છે, અને એટલે હાથ ઊંચો કર્યો. યાદ રાખજો, બિલ્ડિંગ ની ઊંચાઈ તો જ ટકે, એ બિલ્ડિંગ ની અંદર ઊંડાણ હોય. તમને ખબર છે આપણે અહીં બધી રીતિ છે. હું કાલની પમદી જ કહેતો હતો, મેં કીધું અહીં મંદિર જ્યારે બનાવશું ને, ત્યારે મંદિર, આ ભગવાનનું મંદિર છે અહીંયા, જગન્નાથ ભગવાનનું મંદિર, એને ટકાવવું હોય તો બહુ કઠણ કામ છે, કારણ કે નીચે રેતી છે. અમે આપણો પ્લાન બનાવ્યો, આખોનો પ્લાન બની ગયો છે, તો પ્લાન બનાવ્યા પછી એન્જિનિયરો પાસે આનું આને કેવી રીતે આ સ્ટ્રક્ચર ઊભું કેવી રીતે રાખશું, કારણ કે 900,000 ઘન ફૂટ પથ્થર વપરાય તો સ્ટ્રક્ચર ઊભું કેમ રાખશું. તેણે કીધું કે પહેલાં આપણે જે વિસ્તાર, જેટલા ભાગમાં આપણું મંદિર આવે એ ભાગ 10 ફૂટ ખોદી નાખવાનો, પહેલાં 12 ફૂટ ખોદવાનો, પછી 2 ફૂટનું પથ્થર અને સિમેન્ટથી ચણતર કરવાનું આખું તળિયું, અને પછી 10 ફૂટનો, 10 ફૂટ, 10 ઇંચ નહીં, 10 ફૂટ, 10 ફૂટનો આખે આખો સ્લેબ નાખવો. કેટલો? 10 ફૂટનો સ્લેબ, કોન્ક્રીટ અને પાણા નહીં, સ્લેબ 10 ફૂટનો સ્લેબ આખે આખો ભરવાનો. તો આ સ્ટ્રક્ચર, આ જે વજન છે કેલ્ક્યુલેશન પ્રમાણે, તો આ સ્ટ્રક્ચર ઊભું રહી શકે, ન તો આ સ્ટ્રક્ચર ઊભું રહી શકે નહીં. હવે એમાં આપણે ઉપર ગોઠવી દઈએ, પણ નીચે નાના આટલો બધો ખર્ચો કરે, 10 ફૂટનો સ્લેબ, એટલે લોકો તમને ખબર, 5 ઇંચના સ્લેબમાં એમ કે આ તો મળો બહુ ખર્ચો લાગશે, એટલે કે 4.5 ઇંચનો ભરીને, 5 ઇંચમાં મોંઘું પડે, 4.5 ઇંચનો ભરાવે, પછી કે ઉપર હાલીને તો મને નીચે અવાજ આવે જ ને, 4.5નો ભર્યો, 5 ઇંચનો સ્લેબ આપણને કઠે, 10 ફૂટનો સ્લેબ ભરવો પડશે આપણે. અને ભક્તો, ઈ સ્લેબ હું કામ ભરવો પડશે, ઉપર સ્ટ્રક્ચર મજબૂત કરવાનું છે, માટે બેજ મજબૂત જોશે. એન્જિનિયર કોઈ આવશે ને, એન્જિનિયર યાદ રાખજો, બધાનો ખરું પડે, એન્જિનિયર આવે કોક તો તો બધું ટટાઈ જાહે, એ તો જમીનમાં ભરવાનો છે, પણ તો એન્જિનિયર નક્કી કરી નાખશે ખાલી સ્ટ્રક્ચર જોઈને કે આમાં નીચે 10 ફૂટનો સ્લેબ ભરવાનો છે, એને ભલે સ્લેબ ન દેખાય, એ એન્જિનિયર છે. યાદ રાખજો ભક્તો, ઊંચાઈ જોતાની સાથે સજ્જન પુરુષો આના બેજમાં 10 ફૂટનો સ્લેબ હશે કેમ એનું માપ કાઢી લે, આના બેજમાં 10 ફૂટનો સ્લેબ હશે કેમ માપ કાઢી લે. યાદ રાખ, ધરતું થોડો આંચકો તવડા પડી જાય કે ભફાંગ દેખાણ હેઠું પડે, એટલે નક્કી કરે કે આનો 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 બેજ બરાબર હશે નહીં. એમ ભક્તો, જેમ જેમ ઠાકોરજી ઊંચા આપે, જેમ જેમ ઊંચા આપે, તેમ તેમ બેજને મજબૂત કરતા જાય, મજબૂત મજબૂત કરતા જાય. જેમ જેમ ઠાકોર તમને સુખ્યા કરે, તેમ તેમ ભગવાન રાજી થયું જીવન જીવતા જાજો, એવા સરળ બનતા જાજો, એવા સહજ બનતા જાજો, પ્રભુ રાજી થાય એવા દિવ્ય જીવન જીવતા જાજો, તો ભગવાન બહુ રાજી થાય, બહુ રાજી થાય. અને ભક્તો, એવા જીવન જીવન આપણે બધા રાજી થાય. યાદ રાખજો, એ ઊંચાઈ વાળાને તો બલબલાને પહેચાની દેવા પડે. એક સરસ પ્રસંગ મને ગમે એટલે તમને કહી દઉં. સુરદાસજી ની આટલી ઊંચાઈ, આવું ઊંડાણ હતું સુરદાસજી માં, આવી ઊંચા ને ઊંડાણ હતું. એક ફેરે દિલ્હીના બાદશાહ અકબરે બોલાવ્યા સુરદાસજી, દિલ્હી ગયા, મને કીર્તન સંભળાવો ને. સુરદાસજી ઘણા બધા કીર્તનો સંભળાવ્યા, અકબર બહુ રાજી થયો.
રાજી થઈને કીધું માગો માગો, તમારે શું જોઈએ? માગો એ આપો. મા પુરુષોના બાપ તળિયા આવે એના ઊંડાણે ન માપી શકે, એને ઊંચાઈ ન માપી શકાય. માગો માગો, જે માગો એ આપો. અને એ વખતે સુરદાસજીના મોઢામાં શબ્દ નીકળે, ફરી વાર નહીં બોલાવતું એ માગો, બાકી કાંઈ જોતું નથી, ફરી વાર બોલાવીશ નહીં. અને અકબર એટલા બધા એના આશિક બની ગયા. સુરદાસજીને તો બોલાવી શકાતા નથી, પણ સુરદાસજીનું રચેલું કોઈ પણ કીર્તન એ પોતાના રાજમાં ડિક્લેરેશન કર્યું કે સુરદાસજી કોઈ પણ રચના કરે એ રચનાને પહેલો જ મારી પાસે પહોંચાડશે, એને એક હું સોનામે ભેટ આપીશ. પછી તો ઓળ જામી લે સુરદાસજી, નવું કીર્તન બહાર પડેલે અકબરની પાસે પહોંચાડી દે, પણ એને એટલો બધો ચસ્કો લાગી ગયેલો કીર્તનનો કે કીર્તન પોતે વાંચે, કીર્તન પૂરું ન થાય પહેલાં અકબર કહી દે કે આ પછી શું થયું ખબર છે? સોનામોરની લાલચે પોતાને રચી રચીને મેળા મોકલવા, લાલચ તો ભૂંડી છે ને, પોતાને રચી રચીને મેળા મોકલવા. પણ સુરદા અકબરને એવો ચસ્કો લાગેલો, એ કીર્તન હાથમાં લઈને વાંચતા વાંચતા અડધે પોગે પોણે પહોંચે, અકબર એમ કહી દે આ સુરદાસજીની રચના છે કે નથી, એનું પ્રણામ આપી દે. એટલી ઊંચાઈ અકબર પણ પહોંચ્યો સુરદાસજીના સહારે સહારે. લક્ષ્મીવાડી સુધી પધાર્યા છે અને આ ગ્રંથ રાજ ની સ્વયં ભગવાન શ્રી આરતી ઉતારી છે, આ ગ્રંથ ની આરતી ઉતારી છે. અને ભગવાન શ્રી બોલ્યા, ઇદમ શાસ્ત્ર સર્વ શાસ્ત્ર શિરોમણી શતાનંદ સ્વામી, તમારા દ્વારા લખેલા ગ્રંથ સર્વ શાસ્ત્ર શિરોમણી રૂપ ધારણ કરશે. હેમંત, તારા પૂછવાથી તને કહું છું આ ગ્રંથની મહાનતા હું ક્યાં શબ્દમાં તને કહું. ગમે તેવો વ્યક્તિ હૃદયની અંદર મેલો હશે, માનેનું હૃદય આખું દોષોના કીલથી જામી ગયેલું હશે, એ કીલને સાફ કરવા માટે આ ગ્રંથ જબરજસ્ત એશીરનું કામ આપશે. જે મેશીર નાખવાથી કિલ સાફ થઈ જાય એમાં ગ્રંથના શ્રવણ માત્રથી કામ ક્રોધ લોભાદિકના કિલો સાફ થઈ જશે. આ ગ્રંથ જીવાત્માની અજ્ઞાનતાની જડતાની ગાંઠો વળી ગઈ હોય તોડવા માટે ઘણ સમાન શાસ્ત્ર સાબિત થશે. અને જીવાત્માને માથે લાગે જન્મ મરણના રોગને ટાળવા માટે જબરજસ્ત ઔષધિ સમાન આ શાસ્ત્ર છે. અદ્ભુત મહત્તા બતાવી છે. ત્યારબાદ આ ગ્રંથની કથા ક્યાં સાંભળવી એ બતાવ્યું. નદીને કિનાર બેસી સાંભળવી, સમુદ્રની કિનાર થોડોક આગા બેસીને સાંભળવી. હાવ કિનાર નો બેસે ને મોજ આવતું ઉપાડી જાય મંડપ ને બધાને, શ્રોતાને લઈ જાય ને વક્તાને કે હાલો ને તમે ભેળા. યા તો મંદિરમાં બેસીને સાંભળવી, યા તો પોતાને ઘર આંગણે સાફ સફાઈ કરી વાળી લિપિ અને સાંભળી. તે દળ વાળવા લિપા નહોતું એવું તમે નહીં માનતા, પાસે વાળવા લિપા લખ્યું એટલે ઘેરે કે વાળવું જ પડે અને લિપવું જ પડે, આ ટાઇલ લગાડીને પણ ગારી કરી એવું નહીં કરતા પાછા. એને તો કે સ્વામી કીધું લિપવું પડે, સફાઈ કરીને કથા સાંભળવી. અને યા તો વિશાળ મેદાન હોય જે સહજમાં શ્રોતા વક્તાને જોઈ શકે, વક્તા શ્રોતાને જોઈ શકે એવા સ્થાનમાં બેસીને આ કથાનું શ્રવણ કરવું. વિધિ બહુ અદ્ભુતો બતાવ્યા છે. આ ગ્રંથની કથા ક્યારે સાંભળી? તો કે બારે મહિના સાંભળવી, બારે મહિના કથાને સાંભળી શકાય છે. સદાનંદ સ્વામી કે આ ગ્રંથને બારે મહિના સાંભળો, પણ બારે મહિનાનો ટાઈમ ન મળે તો શ્રાવણ માસમાં કથાને સાંભળી, ભાદ્ર માસમાં સાંભળ્યું, કાર્તક માસમાં અને ચૈત્ર માસમાં કથાને સાંભળ્યું, ત્યારે ટાઈમ ન મળે તો વરમ એક વાર સાંભળવી, ત્યારે ટાઈમ ન મળે તો ત્રણ વરમ એક વાર આવતો અધિક માસ ત્યારે સાંભળવી, ત્યારે ટાઈમ ન મળે તો જિંદગીમાં એક વાર સાંભળવી, ત્યારે ટાઈમ ન મળે તો શું આવે મર્યા પછી સાંભળવી. છોકરાને કહેતો જાવ બાકી રહીશ તું પાછળ બેહારજે જગન્નાથપુરીમાં, તું જયારે સાંભળો હું સાંભળવા આવીશ. સ્વામી કે આ ગ્રંથનો પ્રારંભ એકમ ચોથ આઠમ અને ચૌદસ ના દિવસે ન કરવો. સ્વામી કે આ કોઈ ગ્રંથ કોઈ સાંભળે તો મુક્તિ કરતલ બની જાય,
પણ મુહૂર્તમ વા તદર્ધમ વા ક્ષણમ વાચમ શુભમ કથા એ શૃણંતિ નરા ભક્ત ન તેષા મસ્તિ દુર્ગતિ. આખો ગ્રંથ આપણે તો મુક્તિ કરતલ બની જ જાય, પણ આખો ગ્રંથ સાંભળવાનો કદાચ ટાઈમ ન મળે. મુહૂર્તમ વા તદર્ધમ વા, એક મુહૂર્ત અડધો મુહૂર્ત એક ક્ષણ અડધો ક્ષણ પણ આ કથાનું શ્રવણ કરે તો પણ ન તેષા મસ્તિ દુર્ગતિ, જીવાત્માની કોઈ દુર્ગતિ ન થાય. હેમંત સાંભળે આ ગ્રંથની ફળશ્રુતિ તને બતાવું. આ ગ્રંથ સાંભળથી પ્રાપ્તિ શું થાય? અત્યાદરણ એ પિતમ સત્સંગ જીવનામૃતમ કાલ વ્યાલ મહાત્રાસ મુક્તાસ્તે અતિ તત્પદમ. આ ગ્રંથને અતિ આદરથી કોઈ જો શ્રવણ કરે કાલ વ્યાલ મહાત્રાસ મુક્તાસ્તે અતિ તત્પદમ. કાળના ભયમાંથી જીવાત્મા મુક્ત સ્થિતિને પામી જાય. પણ પ્રેમથી કોઈ શ્રવણ કરે તો આ ગ્રંથ ને કોણ સાંભળી શકે? તો કે ચારે વર્ણન લોકો સાંભળી શકે, પુરુષ ભક્તો સાંભળી શકે, સ્ત્રી ભક્તો આ કથાનું શ્રવણ કરી શકે. પણ ભગવાનના ભક્તો યાદ રાખજો, કથા જ્યારે સાંભળે ને ત્યારે બધી જગ્યાએથી વૃત્તિને સંકેલી એકાગ્ર ચિત્ત થઈને કથા સાંભળવી. વિહલાજ મારના શબ્દો છે, એકાગ્ર ચિત્તે જ થવું કથામાં, એકાગ્ર ચિત્તે જ થવું કથામાં, એકાગ્ર ચિત્તે જ થવું વૃતિ જવા દેવી નહીં વૃથામાં, વૃતિ દેવી નહીં વૃથામાં, વૃતિ જવા દેવી નહીં વૃથામાં, વૃતિ જવા દેવી નહીં વૃથામાં. સવિતાબેન, સવિતાબેન ધીરુભાઈ ગજારા હરિપુરા લક્ષમાં ચાલુ થઈ ગયું ને, તે લક્ષમાં આવવાનું શરૂ થઈ ગયું. જગન્નાથપુરી મંદિર માટે 15,000 રૂપિયા આવ્યા છે. ભાદાભાઈ રાણાભાઈ વગાસિયા લક્ષમાંથી જેતપુર 15,000 આવ્યા છે. અક્ષનિવાસી બચ્ચુભાઈ ગોરધનભાઈ તથા અક્ષનિવાસી રમેશભાઈ બચ્ચુભાઈ ટાંક હસ્તે ઘણા બધા નામ છે, હસ્તે નથી બોલતો, રાજકોટ, એનાથી 15,000 રૂપિયા આવ્યા છે. જીકુભા ભગવાનભાઈ વાળા ધંધુકા, એનાથી પણ 15,000 આવ્યા છે. મહાદેવભાઈ કેશવભાઈ ગઢિયા અખિયાળા, એનાથી 15,000 લક્ષમાંથી આવે છે. કમળાબેન પ્રવીણભાઈ પટેલ સીતાપુર, એનાથી 15,000 આવે છે. અક્ષિનાશી બંસીભાઈ અશોકભાઈ હસ્તે અલ્વેશ અશોકભાઈ કાલરિયા ઉપલેટ, એનાથી 15,000 આવે છે. દેવુભાઈ દેવુભાઈ બેન જગદીશભાઈ સુહાગિયા મોટા ચારોડી, એનાથી 15,000 આવે. શાંતિભાઈ ઉકાભાઈ માણિયા રાજપુરા, એનાથી 15,000 આવે છે. પદ્માણી શંભુભાઈ ભગવાનજીભાઈ હસ્તે પ્રકાશ તથા હિતેશભાઈ સહપરિવાર જેતપુર લક્ષમાંથી ભક્તો 15,000 આવે છે. અક્ષિનાશી રસિકભાઈ પ્રકાશભાઈ વ્યાસ કેશુદ હસ્તે ચાંદ પીયુષભાઈ જોશી ઉપલેટા, અહીંયા સભામાંથી 15,000 રૂપિયા આવ્યા છે. એકવાર જોરદાર તરતું થઈ ગયું. પરતભાઈ કમાણી સાહેબ હસ્તે ગૌરાંગ રાજકોટ સભામાંથી 15,000 રૂપિયા જગન્નાથપુરી માટે આવે છે. એનો તમામનો સાદર સ્વીકાર કરવામાં આવે. જોકે 15-15 કરીને પૂરું કરવાનું છે. તમારે માનવું છે 15-15 ક્યારે પૂરું થાય? તો વરસાદને કાંઈ ધોધ નથી પડતો, એ સાંટો સાંટો જ પડે છે. તો બે કાંઠા નદીઓને છલકાઈ, ખબર તમને કે ધોધ પડે, વરસાદનો ધોધ પડે, છાંટો છાંટો જ પડે. એ પછી ઝડપ વધે, સ્પીડ વધે, તો આપણને એ છાંટો છાંટો દેખાય નહીં, પછી પડે છાંટો છાંટો. એમ ખરેખર ભક્તો જગન્નાથપુરી માટે ભગવાન ભક્તો ખૂબ વર્ષી રહ્યા છે. જેમ નદી છલકાય એમ ભક્તો આપણું કાર્ય એક દાડો અહીંયા પૂર્ણ કરી દેશે એવો અમને બહુ જ મોટો ભરોસો છે. અહીં ખૂબ ભક્તો લખાવે, બે ચાર કારણ છે. નતર અમે ભાઈ સરદાર ને ભાવનગર ને મોવા ને કેટલાય કામ આદરે આમ કોઈ નથી લખાવતું, અહીં જ લખાવે છે. સભામાંથી લખાવે ને લક્ષમાંથી લખાવે, એના ઘણા બધા કારણ. એનું એક કારણ એ, એક તો આ ધામ, ચાર ધામ માંલું ધામ, અને એમાં ગુજરાતનું એક અદ્ભુત સ્થાન નિર્માણ થઈ રહ્યું છે, એટલે તમામ ગુજરાતી ભક્તોને ખૂબ આનંદ હોય. બીજા નંબરમાં વહેલા મોડા બધા દર્શન કરવા જગન્નાથપુરી આવ્યા હોય, અહીંની હાડ મારી સાંભળી હોય, ત્યાં શાકાહારી ભોજન મળવું જગન્નાથપુરીમાં, ગહન
અને મોંઘવારી તો એટલી બધી છે, એટલી બધી છે, તમે ત્યાં પૂછજો તમને ખબર પડે. એસી રૂમ તમને આપ્યા છે ને, જેને મળ્યા એને એસી રૂમ, આવો રૂમ 3000 ભાડે નો મળે, એક નાઇટ નો મળે. આપણે અત્યારે રૂમો આપ્યા ને પછી પૂરા થયા પછી હોલમાં આપ્યા, એટલું બધું મોંઘું છે. તો બિચારા નાના ભક્તો આવે, ખીચા મૂળ 2000 નાખીને આવ્યા હોય, અહીંયા આવ્યા પછી ક્યાં જવું? એટલે ભક્તો હાડ મારી જાણી, અને એ ખબર છે કે અહીંયા તો બહુ મોટું સંકુલ ઊભું થાય છે. ભક્તો અત્યારે આપણે આટલા રૂમો છે, પણ આપણા પ્લાનમાં આપણે એક દી ડોક્યુમેન્ટરી દેખાડશું, અહીંયા આખું 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 કેવું ભવિષ્ય બનવાનું એની ડોક્યુમેન્ટરી છે. 596 રૂમ છે, કેટલા? 596 રૂમો બનાવવાના, 120 રૂમ વિદ્યાર્થીના, એટલે 716 રૂમ બનવાના છે. પછી એક આરે બબે ત્રણ ત્રણ ખાતા વાલતી હોય ને તો પણ બેડ ટુ બેડ બધાને ઉતારા મળે એવું અહીંયા નિર્માણ ભવિષ્યમાં થનારું છે. એ ભક્તો બધા અનુભવે છે, જેથી કરીને ભક્તો ખૂબ સેવા લખાવે છે અને બધાનું શિલાલેખમાં નામ આવશે. ઘણા એવું પણ વિચારતા હોય કે આપણે આવતી પેઢી પછીની પેઢી પણ જગન્નાથપુરી જશે, શિલાલેખમાં નામ જશે, ત્યારે એને કેટલો બધો આનંદ થશે, એ ભાવથી પણ લખાવતા હશે. એક્સ વાય ઝેડ કોઈ પણ કારણ હોય પણ ભક્તો ખૂબ અહીંયા લખાવી રહ્યા છે. જે ભક્તો લખાવે છે બધાનો અહીંયા સાદર સ્વીકાર કરીએ છીએ. એકાગ્ર ચિત્તે જ થવું કથામાં, વૃત્તિ જવા દેવી નહીં વૃથામાં. આગળ બહુ અદભુત લખ્યું. નવત બીજી કરવી જગાય, નવત બીજી કરવી જગાય, નવત બીજી કરવી જગાય, નવત બીજી કરવી જગાય, જો માલ જાણો જો તમને ભગવાનની ભક્તિમાં કથા માલ મનાય તો કથા જયારે સાંભળો ને ત્યારે સંપૂર્ણ વૃત્તિને સંકેલજો, એકાગ્ર વૃત્તિ કરીને કથા સાંભળજો, શ્રદ્ધા સાથે, પ્રેમ સાથે, ભક્તિ સાથે કથાનું શ્રવણ કરશો અને એ જ શ્રોતા કથા શ્રવણ માટે અધિકારી બને. જે વાત વિહલલાજમાં લઈએ જ વાતને સંત તુલસીદાસજીએ પણ બહુ અદભુત રીતે પોતાની ચોપડ લખી. પ્રભુ પદ પ્રીતિ ન સામુજીની કી, 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 નહીં કથા સુની લાગહી ફીકી, તિનહી કથા સુની લાગહી ફીકી, તિનહી કથા સુની લાગહી ફીકી, તિનહી કથા સુની લાગહી ફીકી, હરિહર પદ રતિ માતિ ન કુતરકી, હરિહર પદ રતિ માતિ ન કુતરકી, હરિહર પદ કુતરકી, હરિહર પદરતી માતી ન કુતરકી, તિન કહુ મધુર કથાર ગુબરકી, તિન કહુ મધુર કથાર ગુબરકી, તિન કહુ મધુર કથાર ગુબરકી, તિન કહુ મધુર કથાર ગુબરકી. જેને પ્રભુ પદમાં પ્રીતિ નથી એને ભગવાનની કથા ફીકી લાગે. ભગવાનના ભક્તો યાદ રાખજો, ભગવાનમાં તમને પ્રેમ છે કે કેમ ખબર કેમ પડે, એની શું ખાતરી? તો યાદ રાખજો, જેને ભગવાનની કથામાં પ્રીતિ થાય એને અનુમાન બાંધી લેવું મને ભગવાનમાં પ્રેમ છે. જે વાતને સ્વયં ભગવાન સ્વામિનારાયણ મધ્યના 29 વચનામૃતમાં લખ્યું, મહારાજ કે જેને ભગવાનમાં પ્રેમ હોય એને ભગવાનની કથા ગમે, અને કથાનો પ્રસંગ નીકળે એ રસ્તે ચાલતા થાકી ગયો હોય
વ્યવહારે અવરાઈ ગયો હોય, દેહ કઈ માંદો થયો, પણ કથા કેવા સાંભળવાનો પ્રસંગ નીકળે, જાણે થાક લાગ્યો ને તાજો જયારે થઈ જાય, અટકળ માંડવી, એને ભગવાનમાં પ્રેમ છે. ભગવાનની કથા જ પ્રભુમાં રતિ કરાવે. અદભુત એક એક વાત બતાવી, ત્યારબાદ આમાં વક્તાનું લક્ષણ બતાવ્યા. આ ગ્રંથનો વક્તા કેવો હોય છે? જીતેન્દ્રિય સુશીલ. અદભુત લક્ષણ જીતેન્દ્ર, જેને તમામ ઇન્દ્રિયો જીતી છે, સુશીલ છે, સારા સ્વભાવ વાળો છે. અને જીત કામો, જીત ક્રોધો, જીત લોભાચ નિર્દંભ, અહંતાચ મમતા, એના સ્વધર્મ દ્રઢ વર્તના, મૈત્રો ધીરહ સાતો વૃત્તિ અકિંચન. જેણે કામ જીત્યો, ક્રોધ જીત્યો, લોભ જીત્યો, સ્વાદ જીત્યો, અને મૈત્રો જીવ પ્રાણી માત્ર મૈત્રી ભાવનો રાખનારો છે, દેહમાં જેને અનુરાગ નથી, દેહ સંબંધી પદાર્થમાં જેણે પ્રીતિ તોડી છે, અને જીવ પ્રાણી માત્રને સાથે સુહૃદ ભાવથી રહેનારો છે, એનો વક્તા બને ભગવાનના ભક્તો. મૈત્રો શબ્દ બધાની સાથે મૈત્રી ભાવ હોય, જેની દ્રષ્ટિમાં કોઈ દુશ્મન હોય જ નહીં, એનો વક્તા બને ભગવાનના ભક્તો. યાદ રાખજો, જેને ભગવાન ભજવો એની દ્રષ્ટિમાં કોઈ દુશ્મન ન હોવો જોઈએ. જેની દ્રષ્ટિમાં કોઈ દુશ્મન છે ત્યાં સુધી પ્રભુની સાથે એને અનુરાગ ક્યારેય ન થાય, ક્યારેય ન થાય, એને જ પ્રભુની સાથે પ્રીત બંધાય. જેની દ્રષ્ટિમાંથી દુશ્મના વાત ભાવ નીકળી જાય, દુશ્મના વર્ત નીકળી જાય, એને જ પ્રભુમાં અનહદ પ્રીતિ બંધાય છે. એ લેવલ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રભુમાં અનુરાગ ન થાય. તમે ઇતિહાસો સામે દ્રષ્ટિ નાખશો તો હા પડશે, અપકાર કરનાર પર ઉપકાર કરે એને પ્રભુમાં અનુરાગ હોય, એને પ્રભુમાં પ્રીતિ હોય. સોક્રેટિસનો પ્રસંગ તમે સાંભળ્યો હશે, એનો એક શિષ્ય બહુ અમીર હતો, અતિ અમીર હતો, જબરો અમીર, પણ ગમે તેનું ગમે ત્યારે ગમે તેમ અપમાન કરી નાખે, ગમે તેમ બોલી નાખે. એક દાડો સોક્રેટિસને કહ્યું પાસે બેસાડીને કે તું અપેક્ષા રાખ છો મોટો તત્વ ચિંતક બનું, એ તું ભૂલી નહીં જાતો, જ્યાં સુધી તું બીજાની પ્રત્યેની ઘૃણા નહીં છોડ ત્યાં સુધી તું ક્યારે તત્વ ચિંતક નહીં બની શકે. તત્વચિંતકનો અર્થ ભક્ત શું થાય ખબર છે? તત્વની અંદર ચિંતન કરવું માને પરમાત્મામાં અઢળક અનુરાગ કરવો, પ્રેમ કરવો, પ્રભુના સ્વરૂપને સમજી અને એની સાથે જોડાણ કરવું. જ્યાં સુધી તારે વાણી કટુ નહીં મટે ત્યાં સુધી ક્યારે પણ તને પ્રભુમાં અનુરાગ નહીં થાય. પ્રભુમાં જેને પ્રેમ કરવો હોય એને એની દ્રષ્ટિ દિવ્ય થઈ જવી પડે. ભૂલતા નહીં, આ શક્ય છે. જહાં દેખું તહાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે, થાતું સ્થિતિ લખ્યું છે ને, શિયા રામમય સબ જગ જાની, તુલસીદાસજી લખ્યું, થાતું સ્થિતિ લખ્યું છે ને, એ કાંઈ સામાન્ય માણસો નહોતા, તે ગમે એમ ગપા લખી નાખે, એ તો આર્ષદ્રષ્ટા હતા, આર્ષદ્રષ્ટાઓ હતા, એ તો એટલી ઊંચાઈ સુધી પહોંચેલા હતા મહાપુરુષો, એને અખંડ પરમાત્માની સાથે છડા જોડાયેલા હતા. જ્યાં દ્રષ્ટિ નાખે તો એને રામમય માં જાનકીમય દુનિયા દેખાતી હતી, એ લેવલને પાય નાખે ત્યારે એને લખ્યું. એટલે લેવલ થઈ શકે છે, એનો મતલબ દુનિયામાં કોઈ દુશ્મન ન હોય એ લેવલ પ્રાપ્ત થઈ શકે છે. ઓલું લેવલ નો થાય કે આપણને કોઈ દુશ્મન ન સમજી, એ શક્ય નથી. આપણે કોઈને દુશ્મન ન સમજી લેવલ પ્રાપ્ત થઈ શકે, આપણને કોઈ દુશ્મન ન સમજી લેવલ શક્ય નથી. યાદ રાખજો, સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી, મહાપુરુષો માટે શક્ય નથી, અને આ ધરતી પર ભગવાન પધારે તો ભગવાન માટે પણ શક્ય નથી. પ્રભુ રાઘવ કોઈને દુશ્મન નહોતા માનતા, પણ એને તો ઘણા બધા દુશ્મન માનતા હતા. કે નહોતા માનતા? હે, ખર દુશ્મન ભગવાનને દુશ્મન માનતો હતો કે નહોતો માનતો? રાવણ, કુંભકર, કેટલા બધા ભગવાનને દુશ્મન માનતા હતા, પણ ભગવાન કોઈને દુશ્મન નહોતા માનતા. બોલતા નહીં, ભગવાન કૃષ્ણ કોઈને દુશ્મન નહોતા માનતા, પણ ભગવાન કૃષ્ણને તો ઘણા દુશ્મન માનતા હતા. ભગવાન સ્વામિનારાયણ કોઈને દુશ્મન નહોતા માનતા, પણ ભગવાન સ્વામિનારાયણને તો ઘણા દુશ્મન માનતા હતા. એટલે એ લેવલ અશક્ય છે કે આપણને કોઈ દુશ્મન ન સમજે, પણ એ લેવલ શક્ય છે આપણી દ્રષ્ટિમાં ક્યાંય દુશ્મન વાત ન રહે. અજાત શત્રુ આ શબ્દ મહાપુરુષો માટે વપરાયો છે, પરમાત્મા માટે તો વપરાયો, મહાપુરુષો માટે વપરાયો કે મહાપુરુષો અજાત શત્રુ હોય, જેના દ્રષ્ટિમાં કોઈ દુશ્મન જ ન હોય. મૈત્રો ધીરહ, ગમે ત્યાં દેશકાળમાં પોતાનો બેલેન્સ ન ગુમાવે એનો વક્તા બને. સાધુ વૃત્તિ બી, સાધુ સ્વભાવનો એનો વક્તા બને. જાતે કરીને બ્રાહ્મણો એનો વક્તા બને. પહેલો અધિકાર ભૂદેવને છે, બ્રાહ્મણોને પહેલો અધિકાર.
જાતે કરીને બ્રાહ્મણ નો હોય તો બીજા કોઈને અધિકાર તો હા દ્વિજાત્યુરનો યહ પ્રાપ્તો દીક્ષામ ભાગવતીમ સતુ, જેને ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી એ પણ આ ગ્રંથ એની કથા કહેવા માટે અધિકારી છે. પણ એના માટે બે વસ્તુ વિશેષ બતાવી, અષ્ટાંગ બ્રહ્મચર્ય અધ્યાયો નિર્લોપ છે તો વધૈત કથા. અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરનારો હોય અને એક પણ પદાર્થ એક પણ વસ્તુ પોતાની કરી રાખનારો ન એટલો નિષ્ફળી હોય એ આ ગ્રંથનો વક્તા બને. અદ્ભુત વક્તાન લક્ષણ બતાવ્યા, વક્તાન લક્ષણ એ પણ બતાવ્યું, વક્તા કથાને બહુ ઉતાવળી ન કરે અને બહુ ખેંચીને લાંબી ન કરે. ઉતાવળી કરે તો શ્રોતા સમજી ન શકે ને ખેંચી કે છે, બહુ લાંબી કરે તો કથા નિરસ થઈ જાય. માટે શ્રોતાનો રસ જળવાય અને અનુસંધાન રાખી દ્રષ્ટાંતની સાથે સિદ્ધાંતોને સમજાવતો સમજાવતો કથા કરે આ ગ્રંથનો વક્તા બને. તમને સમજાય છે કે નહીં? કથા કઈ સમજાય છે? તમને કંટાળો નથી આવતો ને? જોકે કથા ભક્તો, સાચું કહું, કથા વિષય રસિકે બહુ છે અને જરાય મન જો કથામાં છટકે તો તમને થકવાળી પણ એવી કથા છે. કારણ કે ભગવાનના ચરિત્રમાં દિવ્યતા છે, દિવ્યતા આપણા જીવનમાં દિવ્યતા જોડાય રહે ત્યાં સુધી આનંદ આવે, જરાય દિવ્યતા હટે એટલે આમાંથી આનંદ ગાયબ થઈ જાય. એટલે કથા પરમાત્માની બહુ દિવ્ય છે. સદાનંદ સ્વામી વક્તાન લક્ષણ બતાવે કે ખૂબ અનુસંધાન રાખી અને કથા કરે, કથા નિરસ ન બને એનું પણ અનુસંધાન રાખે. અમે તમને કઈ કઠણ પડ્યું? વક્તાન લક્ષણ કઈ કઠણ પડ્યું? ન પડ્યું. તમને જાણું કઠણ પડે હવે તમારે આવે સાંભળો. શ્રોતા લક્ષણ બતાવે, શ્રોતા કેવી રીતે કથા સાંભળે તો શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા નાન્ય કાર્યશુ લાલચા, શ્રદ્ધાવાન બની તીવ્રતાથી શ્રદ્ધાની સાથે કોઈ પ્રકાર લાલચ રાખ્યા વિના કથા સાંભળે, જેટલા દાડા કથા સાંભળે એટલા દાડા નકડા ઉપવાસ કરે, એમ લખ્યું. આમાં લખ્યું એટલે કહો, રસોડાની વ્યવસ્થા છે પાછ તમે વિચારતા નહીં કે સ્વામીને એમને બારોબાર કાઢી નાખવા લાગ્યા આપણને. ના બાપ, એવું કંઈ બાયપાસ નથી કરવા, આ તો અમે લખ્યું એટલે કહું છું કે જેટલા દાડા કથા સાંભળે એટલા દાડા નકડા ઉપવાસ કરે. કોઠા અત્યારે ભંડારી કોણ છે? ઉત્સવ બધું બનાવ્યું છે ને? હા તો વાંધો નહીં, મારે મહિને મહિને ભંડારી બદલે. મારા દાદા ગુરુ કહેતા સાધુ હોળ હેમ્બીલા જોઈએ, હોળ હેમ્બીલા, હોળ હેમ્બીલા ખબર પડે? કણુભાઈ તમને ખબર પડે એમ? હોળ હેમ્બીલા જોઈએ, માને બધી વાતમાં પારંગત જોઈએ. આ ખેડૂત લોકોને ખબર હોય હોળ હેમ્બીલા. અમુક બળદ છે ને જમણીયા હાલે ડાબ્યા ન હાલે, કળી હાલે પણ રપટીયા ન હાલે, આથમણી બાજુ લઈ જાવ તો હાલે, ઉગમણી બાજુ ન હાલે. અમુક બળદ એવો, અમુક બળદ બધી હાલે, ઉગમણો લઈ જાઓ આથમ લઈ જાઓ, એને ગાડે જોડો કળીએ જોડો રપેટે જોડો ગમી ના જોડો તો હાલે, એની કિંમત બહુ, એનો હોળ હેમ્બીલો કહેવાય. એમ સાધુ પણ ભગવાન સ્વામિનારાયણ હોળ હેમ્બીલા તૈયાર કર્યા. એટલે મેં સંતોનું 6 મહિના પહેલાં મેં કીધું, તમે પહેલાં પૂછ્યું મેં કેવી રીતે સાંભળો, તો કે આ વિભાગ સંભાળે છે, આ વિભાગ સંભાળે, આ વિભાગ સંભાળે. મેં કીધું એક કામ કરો, મહિને રૂટિંગ ફેરવો, મહિને ભંડારી હોય એ પૂજારી બને, મહિને એ સાફ સફાઈ વિભાગ સંભાળે, ભલે સાફ કરનાર માણસ હોય પ્રોપર દેખરેખ રાખવી પડે ને. મેં કીધું બધા તૈયાર થાય, બીજા નંબર ફાયદો થાય ખબર છે, અમુક આમ હલકા હળવા હોય ને અમુક ભારે બહુ હોય. ભંડાર સંભાળો એમ, તમારો ભંડાર સંભાળો બધાથી ભારે, કારણ કે તમે બધા હાવ નિસ્વાદી માણસો આવવાના, ગમે તેવું બને તો વાંધો ન, એવા બધા ભક્તો આવે. એટલે ભંડાર તમારો સાંભળો બધાથી ગહન. સાફ સફાઈ વિભાગ આવેલો, કારણ કે સાફ સફાઈ આટો મારો ને બરાબર ગાટલા બાટલા કર્યા છે, હાલ્યા જાય જોતા જાય, એકાદ બારી ખોલ જોવે અને એમ લાગે રૂમમાં બરાબર બેડ ગોઠવા છે, બરાબર ઓકે છે, આવતા રે. ભંડાર વિભાગ કઠણ, તો ક્યારેક કેવું થાય ખબર છે, હવે ભંડાર વિભાગ વાળો બિચારો ટાઈમે ક્યારેક હાજરી ક્યાંક ન આપી શકે તો ક્યારેક સંકલ્પ થવાની શક્યતા રહે કે મળો ટાઈમે હાજર નથી થતા, પણ પોતે સંભાળે ખબર પડે કે મળો આ તો ગહન છે, હાજર થવો હોય તો પણ થવા મળે એવું નથી. એટલે બધાને જ્ઞાન થાય એટલા માટે બધાને અલગ અલગ વિભાગ છે, પછી ખબર પડે ને રિપોર્ટ કેવા બધાના આવે. અત્યાર સુધી બધાને ટોપ આવે છે, હરિભક્તો રાજી થાય છે અને પાર્ષદો ખૂબ ખંતથી સંભાળે છે ભક્તોને. તો અહીંયા અહીંયા તો રોજ પાછા બદલે ને, ઓ તમે 5 દાડા પછી નવો સ્ટાફ આવશે પાછો, ઈ સ્ટાફ નહીં, ઈ સ્ટાફ એનો એ રહે, તમારો આપણો હરિભક્તોનો સ્ટાફ બદલતો રહે અને બધાને રાજી રાખવા એ ઘણું કઠણ કામ છે, પણ તેમ છતાં તમે બધા રાજી થઈને જાઓ છો એ ઘણી આનંદની વાત છે. જો કે આમ તો ગુજરાતી સમજણવાળા બહુ ને, ગુજરાતી ખરેખર સમજો,
હોશિયારે બહુ સમજુય બહુ. એટલે આપણે બધે હાલ્યા, ગુજરાતી બધી હાલ્યા કે ન હાલ્યા, દુનિયાનો એક શબ્દ મને બતાવજો ગુજરાતી ન હોય. પાકિસ્તાનમાં ગુજરાતી મળે, અમેરિકામાં તો મળે જ, ઇંગ્લેન્ડમાં તો મળે, પાકિસ્તાન મળે, કુવેતમાં મળે ગુજરાતી મળે, અને ઓડિશા મળે, બિહારમાં મળે, ઝારખંડમાં મળે, મળે કે ન મળે, બંગાળમાં મળે, અને ભુવનેશ્વરમાં જાઓ તો ભુવનેશ્વર મળે, નાના ગામડા આવે તો ગામડા મળે. હમણાં બડબિલ ગયા હતા, બડબિલ અહીંથી 400 કિલોમીટર દૂર છે, બડબિલ, બડબિલ ને, બડબિલ ગયા હતા પધરામણી કરવા. આપણે જગ્યા છે ને, જગ્યા એના માલિકની ત્યાં માઇન્સ છે ભક્તો. આ જગ્યા ખરેખર તમને કહું, આપણે 2013માં જયારે પારણ થાય ને, આપણે અહીંયા મંદિર મોટું બનાવીએ, અહીંયા નવદાડા રોકાણ એટલે ખબર પડે, નવદાડાની કથા હતી. ક્યાંય તો રહેવા જમવાની બહુ જ તકલીફ છે, એટલે સંકલ્પ કરો મંદિર બનાવીએ. પછી આ જગ્યા બહુ સુધી મળતી જ નહોતી, બે વર્ષ સુધી ગોતી, અડધો વીઘો વીઘો, અડધો વીઘો વીઘો મળે, અડધો વીઘો વીઘો ગુજરાત બધા સામે નહીં, આખા ગુજરાતને સમાડવું હતું. એમ 2.5 વર્ષ વયા ગયા, 2.5 વર્ષ પછી અહીં કામ આપ્યું તો મેં ભુવનેશ્વરના રાજુભાઈ છે ને એનો ફોન આવ્યો મને, બરાબર એકાદશી, આવી એકાદશી, આજ એકાદશી ને, આવતી એકાદશી ફોન આવ્યો. ફોનમાં મને કહે કે સ્વામી તમે આવો જલ્દી, કે જગ્યા બહુ સરસ મળે. મેં કીધું મારે પણ 13ની શિબિર શરૂ થાય, મને કહે ભલે શિબિર શરૂ થાય પણ તમે આવો, જલ્દી આવો, તમે જગ્યા બહુ સારી મળે. બહુ તાણ કરીને મેં આવ્યા, આ જગ્યા પર પગ મૂકી આવીને જોઈ, ફોનાના ડગડા જેવી જગ્યા. તમને ગમી? કેટલાને ગમી? ઊંચાત કરો તો. ખોટું બોલો દાદી માન સામે, મને સારું લગાડો હાથ ઊંચા કર્યા, હવે ઊંચા કરો તો. કેટલાને ગમી? બધાને ગમી? તમને બધાને ગમી લે, ઠાકોરજીને ગમી જશે. હું ઘણી વાર કહું છું આ સંતો પાસે, તો મને એવું ફીલ થાય છે કે ભલે આપણે બધાએ સંકલ્પ કર્યો પણ સ્વયં મહારાજે અહીંયા પધાર્યા ને ત્યારે સ્વયં ભગવાન નીલકંઠે સંકલ્પ કર્યો હશે કે ભવિષ્યમાં મારું અહીંયા ધામ નિર્માણ થાય, એવો સ્વયં ભગવાન નીલકંઠે સંકલ્પ કર્યો હશે, ન તો આવી જગ્યા મળે નહીં. અને આવી રીતે ભક્તો બધી જગ્યાએથી સપોર્ટ મળે નહીં. એટલે આ જગ્યા છે ને એ શ્રીનિવાસ કરીને એક છે, એનું ભુવનેશ્વર બહુ મોટું કામ છે, એની જગ્યા ત્યાં હોટલ કરવા માટે રાખી હતી, પણ ગવર્મેન્ટે 2011માં એને માઇન્સ, બહુ મોટી માઇન્સ છે લોખંડની, એ માઇન્સ ઉપર બેન લાવ્યા, એટલે પોતાની 1000 કરોડની પ્રોપર્ટીના માલિક છે. આપણે બધી રોકાણ કરેલું, અને તમને ખબર ને કે માણસને રૂપિયા હોય એના કરતાં 3 ગણું કામ પાડે, એટલે કામ પાડેલા અને માઇન્સ થઈ બંધ, એટલે આને જગ્યા વેચવાની ફરજ પડી, અને આ જગ્યા આપણને 30 કરોડમાં ઠાકોરજીએ આપી. એટલે એની માઇન્સ છે ને પધરામણી કરવા માટે ઠાકોરજી જગ્યા આપી, અને ઠાકોરજી મહેરબાની કરી, એના પર એવી મહેરબાની કરી, એની માઇન્સ ચાલુ થઈ ગઈ. એ પોતે એવું જ માને છે, મંદિરમાં જગ્યા આપી એટલે માઇન્સ મારી ચાલુ થઈ. આગ્રહ હતો પધરામણી કરવા માટે અમે ગયેલા. આવું બડબિલ ક્યાંનું ક્યાં ગામ છે, ત્યાં ગયા તો ખબર પડી કે બડબિલની અંદર મોટા મોટા જેટલા શેઠિયા બધા જ ગુજરાતી છે. બોલો, શેઠિયા બધા ગુજરાતી, માણસો ઘણાય છે, આઈને ઘણાય છે, કાંઈ ગુજરાતી સમજણવાળા છે. આખી દુનિયામાં જ્યાં ગયા ત્યાં શેઠ થયા છે, એ ઠાકોરજીની કૃપા. એટલે તમે બધા ગુજરાતી આવ્યા છો, એટલે સમજણ તો બધાની ટોપ જ હોય, એટલે વાંધો નથી. પણ તેમ છતાંય ભગવાનના ભક્તો ક્યાંય થોડી ઘણી 19 તકલીફ પડે તો રાજી રહેજો, નતર થાય કરી લેજો. અદભુત શ્રોતાના પણ લક્ષણ બતાવે, જેટલા દાડા કથા સાંભળે એટલા દાડા નકોડા ઉપવાસ કરે. પહેલા મેં એમ જ વિચાર્યું છે કથા મંડળ કરીએ, આપણે ભોજનાલયની જરૂર નથી, કારણ કે કથા ઉસાવવાની છે, કથામાં આવવાનું છે, શ્રોતા જેટલા દાડા કથા સાંભળે એટલા દાડા ઉપવાસ કરે, એટલે કે ભોજનશાળાની જરૂર નહીં પડે. પછી એમ થયું કદાચ કોક કોક વળી જમવા જાય તો એટલા માટે બનાવીએ, એમ બધા તો નહીં જાય. પણ પાછો વિચાર થયો કે શેતાન સ્વામી લખ્યું છે તો નકોરડા કઠણ છે, સ્વામી લખ્યું કે નકોરડા ન થાય તો દૂધપાન કરીને કથા સાંભળી, વળી સ્વામી સુધારે કરું એમ સેટિંગ ન આવે તો ફલાહાર કરીને કથા સાંભળી, અને એમાં સેટિંગ ન આવે તો પછી એક ટાઈમ ભોજન કરીને કથા સાંભળી, એમ શેતાન સ્વામી એમ લખ્યું. એટલે મનમાં થયું કે સ્વામી છૂટ મૂકી, એટલે સ્વામીને અનુભવ થયો હશે કે હાવ દૂધપાનથી હાલે એવું નથી લાગતું, હાવ ફલાહારથી નહીં હાલે, જો એમને આંખશું તો આપણે વક્તા જ રહે, શ્રોતા કોઈ આવશે નહીં. એટલે સ્વામી છૂટ મૂકીએ, પછી આપણે ભોજનાલય કર્યું કે આપણે છૂટ મૂકીએ કે ભગવાનના ભક્તોને માટેની પ્રસાદની વ્યવસ્થા છે.
આમાં એક ટાઈમનું લખ્યું પણ પછી આમાં લખ્યું નથી, પણ પછી તમારે તમે બે ટાઈમ જમો તો છૂટશે, ચાર ટાઈમ જમો તો ભંડાર કોઠાર ખુલ્લો છે. એક શતાંશ બહુ અદભુત વિધાનમાં કહ્યું, બહુ સરસ વિધાન કર્યું, હમણાં વાંચતો તો બહુ સરસ વાત કરી. સ્વામી કે ઉપવાસ કરીને કથા સાંભળવી, બહુ સરસ લાગ્યું ઉપવાસ કરીને કથા સાંભળવી, પણ મારો એક મત કહું છું, ઉપવાસ કરીને કથા સાંભળતા સુખે કથા જો ન સંભળાય તો એના કરતાં શ્રેષ્ઠ ભોજન કરીને સુખે કથા સંભળાય એનું શ્રેષ્ઠ ગણું છું. એમ એક ટાઈમ ભોજન કરીને કથા સાંભળવી, હું ભાષ્ય કરું છું, એક ટાઈમ ભોજન કરીને કથા સાંભળવી, પણ એક ટાઈમ ભોજન કરીને સુખે કથા ન સંભળાય તો એના કરતા બે ટાઈમ કે ત્રણ ટાઈમ જમીન સુખે કથા સાંભળાય એ શ્રેષ્ઠ છે. માટે તમને સુખે કથા જેમ સંભળાય એમ કરજો, પણ કથા છોડતા નહીં. શતાનંદ સ્વામી કે જેટલા દાડા કથા સાંભળે ને એટલા દાડા ઉપવાસ તો કરે, ઉપવાસ ન કરી શકે તો વિધાનો બધા બતાવ્યા, પણ કથા સાંભળો જયારે બેસે ને ત્યારે લાંબા પકડીને ન કથા સાંભળે, માથે પાઘડી બાંધીને કથા ન સાંભળવી, ગુટકા ખાતા ખાતા કથા ન સાંભળવી. એ સ્વામીને ખબર હતી ગુટકા આવવાના છે, કોઈ વસ્તુ ચાવતા ચાવતા કથા ના સાંભળવી, અને બીજી ત્રીજી વાતો કરતા કરતા કથા સાંભળવી નહીં. સ્વામી બહુ બધા વિધાનો બતાવ્યા. સ્વામીને પ્રશ્ન કર્યો, પણ સ્વામી પગ વળતા જ ન હોય તો આ સોફે બેઠે ને એને કરવું હું કોલ, ઉભો કથા સાંભળે કઈ થાકી જાય બિચારા. સ્વામી કહે જેનો પગ ન વળતા હોય ઈ લાંબા પગ કરે તો વાંધો નહીં, અને સૂતા સૂતા કથા સાંભળે તો વાંધો નહીં, પણ કથા સાંભળે એટલે તમને બધાને છૂટ છે, પણ કથા સાંભળે. સ્વામી વિધાનો બતાવે, સ્વામી કે શ્રીનામ મુખાની પશ્યંતો એ શૃણવંતી કથા, અમારે કામે નસ્તે તું પુરુષા ભવંતી ગ્રામ શુકરાહા. જો નારીના મુખને જોતો જોતો કથા સાંભળે તો મર્યા પછી ભૂંડિયાની પામે છે, માટે નારીના મુખને જોતા જોતા કથા ન સાંભળે. બીજી ત્રીજી વાતો કરતો કરતો કથા સાંભળે તો સ્વામી કે ગધેડે નિયનિન પામે છે. સ્વામી કહે એક એક વિધાનો બતાવ્યા. સ્વામી કહે કે કથાયામ શ્રૂયમાણાયામ વિઘ્નમ કુર્વંતી એ શઠા પિશાચત્વમ પ્રપદ્યંતે તેનું નૃપાસતમ. કથા સાંભળતા સાંભળતા વક્તા કે શ્રોતાને કાંઈ વિઘ્ન કરે તો વિઘ્ન કરનારો મર્યા પછી ભૂત યનિન પામે છે. પછી એક વિધાન બતાવ્યું, નિંદંતિ યશ્ય વક્તારમ કથા વા પાપ નાશિનમ તેતુ જન્મ શતામ મૂર્ત્યા શુનકા સંભવંતિ. સ્વામી કે કથા સાંભળે ત્યાં સુધી કઈ ન બોલાય, ના પાડી દીધી ને કઈ બોલવું નહીં, એમ ને તો ગધેડે નહીં પામે એટલે એને કઈ બોલે નહીં, પણ બહાર નીકળ્યા પછી વાતો કરે કથામાં કાંઈ દમ નહોતો અથવા વક્તામાં કાંઈ દમ નહોતો. આમ કોઈ પણ પ્રકારની ટીકા કરે તો ટીકા ન કરનારો મર્યા પછી સો જન્મ સુધી કૂતર્યાની અને પામે. માટે ખબરદાર બહાર નીકળે એનું નામ લીધું છે, તો આવી બેનું માનજો તમારું. બાલો યુવા અથવા વૃદ્ધો દરિદ્રો દુર્બલો પીવા, આ ગ્રંથનો વક્તા બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય, દુર્બલ હોય, તેમ છતાંય અશ્યવક્તા સદાવંદ્ય પૂજ્ય શ્લાઘનીય જયતે. આ વક્તા સદૈવને માટે પૂજન કરવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય છે અને સરાહના કરવા યોગ્ય છે. એમ શા માટે તો સ્વામી કે યશાનો ગતા વાણી શ્રુત સંસ્કૃતિ મોચની, એની વાણી જે છે એ જીવાત્માને જન્મમરણના ફંદમાંથી છોડાવનારી છે. એની પ્રત્યે અહોભાવ જો નહીં હોય તો એની ગમે તેટલી શ્રેષ્ઠ વાત હશે તોય પણ તમે એક્સેપ્ટ નહીં કરો અને વાતને સ્વીકારશો એ મુક્તિનો પથ મળશે નહીં. માટે સ્વામી કે અહોભાવથી કથાનું શ્રવણ કરો. સ્વામી કે કથા સાંભળનારો ગમે તેઓ પાપી હોય તો પણ કથા જીવાત્માને ભાવસાગરમાંથી પાર ઉતારી દે છે. બહુ મોટી મહત્તા બતાવી છે, ભાવસાગરમાંથી પાર ઉતારી દે છે. કેવા કેવા પાપીને તો સ્વામી કે પંચ મહાપાપી યુક્ત વ્યક્તિ હોય, દારૂપાન કરનાર, મીઠ ભક્ષણ કરનાર, ચોરી કરનાર, વિભિચાર જેવા પાપાચારોનો કરનારો હોય, પણ એક ચિત્થી આ કથાનું શ્રવણ કરે તો એવું શ્રવણ કરનાર તમામ પાપમાંથી મુક્ત થઈ જાય છે. ભક્તો બહુ મોટી આની મહત્તા છે. જે અનેક વિધ પ્રાયચિતો કર્યા પછી જેમાંથી બહાર ન નીકળી શકાય એવા ભયંકર પાપો આ કથાના શ્રવણ માત્રથી જીવાત્માને તારી દે છે, એટલી મોટી મહત્તા છે. પણ ભગવાનના ભક્તો યાદ રાખજો, કથાનું શ્રવણ કર્યા પછી સાવધાન બની જિંદગી પાછળ જીવે તો જીવાત્મા ભવસાગરમાંથી પાર ઉતરી જાય છે. પણ સ્વામી કહે કે જીવાત્મા માત્ર દેહના સુખની સામે જોજો કરે, આત્મશ્રીનું અનુસંધાન ન રાખે,
તો એ દેહમાં શું માલ છે, આ શરીરમાં શું લેવાનું છે? સ્વામી કે જે શરીરમાં માલમાની શરીર છે, કેવું અસ્થિસ્તંભમ સ્નાયુબદ્ધમ મા શોણિત લેપિતમ, હાડકાનો ઉભો થાંભલો છે, ચાર બાજુ સ્નાયુ વિટાયેલા છે, પરુપાશ વિષ્ટા ભરી છે, એવું આ નરક તુલ્ય દેહ છે, ઉપરથી ચામડું સારું જડ્યું છે, એમાં જ પ્રેમ કરી કરી કરે છે આ શરીર, કેવું? તો સ્વામી કે કૃતઘ્નિ છે. કેવું છે? કૃતઘ્નિ છે. કેમ કૃતઘ્નિ? તો કે જેમ જેમ વધારે સાચવો, જેમ જેમ આને વધારે તમે પાલવો, તેમ તેમ તમને મોક્ષના માર્ગમાંથી વધારે પતિત કરતું જાય, પતિત કરતું જાય, પતિત કરતું જાય છે. માટે સ્વામી કહે આ શરીરની પાસેથી મોક્ષરૂપી કામ સિદ્ધ કરી લેવું, તો ગમે તેઓ પાપી હોય તો પણ પાર ઉતરી જાય છે. સ્વામીને કીધું, સ્વામી એવી કોઈ ઘટના ઘટી છે આ કથાનું શ્રવણ કરવા કોઈ પાપી તીર્યો હોય? સ્વામી બોલવા જતા હોય એ પહેલાં તો સભામાંથી એક દિવ્ય પુરુષ ઊભો થયો, વારંવાર સ્વામીને વંદના કરીને કહ્યું છે, સ્વામી મને કૃતકૃત્ય કરી દીધો, કેટલાય પ્રયાસો કર્યા પછી જે દુઃખો મને દેખાતા બંધ નહોતા થતા, એ તમામ દુઃખો દેખાતો તો બંધ થયા, પણ ત્રણ છગલાવાળી પાગના ધરતલ ભગવાન શ્રીના દિવ્ય દર્શન થઈ રહ્યા છે. આમ કહી વારંવાર સ્વામીને વંદના કરી એ પુરુષે તેથી વિદાય લીધી. હેમંતસિંહે પ્રશ્ન કર્યો, ગુરુદેવ આ પુરુષ કોણ હતો, ક્યાંનો નિવાસી હતો, એનું શું દુઃખ હતું, કેવી રીતે એના દુઃખ ટળ્યા, તમામ ગાથા મારે સાંભળવી છે, માટે કૃપા કરીને આપ મને સંભળાવો. શતાનંદ સ્વામી કે હેમંત સાંભળ, ઉત્તર હિન્દુસ્તાનમાં કાનપુર નામનું શહેર આવેલું છે. કાનપુરનું કાંક વખણાય, શું વખણાય છે? ચપ્પલ. હા, એ ચપ્પલ, કાનપુરનું ચપ્પલ, એ ચપ્પલ વાળું કાનપુર. કાનપુર નામના શહેરની અંદર માધવિપ્ર નામના એક પવિત્ર ભૂદેવ રહેતા હતા, એને એકનો દીકરો કલ્યાણજી નામે હતો, બહુ ગુણિયલ હતો, એમાં લખ્યું બહુ ગુણિયલ હતો અને અતિ શ્રીમંત હતો, ગર્ભ શ્રીમંત હતો. એના લગ્ન થયા ઘેરે, બે ચાર સંતાનની પ્રાપ્તિ થઈ, પણ હરિચ્છા સમજો યા તો પૂર્ણ પ્રારબ્ધ સમજો, ને ત્રણ કાળનું જ્ઞાન થયું. ભૂતકાળમાં કેવા કેવા પાપોના ફળો ભોગવ્યું એ દેખાવા લાગ્યું, ભવિષ્યકાળમાં કેવો ભોગવો પડશે એ દેખાવા લાગ્યું, જેને કારણે સંસારમાંથી મન ઉદાસ થઈ ગયું. અને મન ઉદાસ થતાની સાથે એણે ઘણા બધા પંડિતોને, ઘણા બધા સાધુ સંતોને પ્રશ્ન કર્યા, આ દુઃખમાંથી બહાર કેમ નીકળાય, બધાએ વિવિધ પ્રકારના ઉપાયો બતાવ્યા, બધા ઉપાયો કર્યા પછી એમાંથી જ્યારે બહાર ન નીકળાયું, કલ્યાણજીનું મન વિશેષ ઉદાસ થયું. અને તમને ખબર ને આ સંસારનો વ્યવહાર, સંસારમાં તો સ્વાર્થ છે. કલ્યાણજીનું મન સંસારમાં ઉદાસ થયું તો સંબંધી બધાએ કલ્યાણજીમાંથી ઉદાસ થઈ ગયા. તમે પણ યાદ રાખજો, બધા તમારી સાથે ખૂબ સ્નેહ કરતા હશે, જો કે હવે માપે કરતા હશે. એક દાદાને મેં પૂછ્યું હતું, એટલે 80 વર્ષની ઉંમર હતી, મેં કે દાદા બાજરાના રોટલા પર માખણનો લોંદો આવ્યા છે? મને કહે સામે પહેલા આવતો, સમજાય? હવે માખણ બગાડાય નહીં ને, 500 કિલો બગાડાય, કારણ કે દુનિયા આખી સ્વાર્થના સંબંધ વાળી છે. તુલસીદાસજી ના શબ્દો, સુર નર મુનિ સબ કી હરિ કી સ્વાર્થ લાગી કરહિ સબ પ્રીતિ, સુર નર મુનિ સબ કી હરિ કી સ્વાર્થ લાગી કરહિ સબ પ્રીતિ, સુર નર મુનિ સબ કી હરિ કી સ્વાર્થ લાગી કરહિ સબ પ્રીતિ, સુર નર મુનિ સબ કી હરિ કી સ્વાર્થ લાગી કરહિ સબ પ્રીતિ. અક્ષરશી ભીખાભાઈ જયસંગભાઈ ડાંગર વસામેડી લક્ષ્મીથી ભક્ત 15,000 આવે, અક્ષયશ્રી લાભુબેન બાહુભાઈ દેવાણી સુરત લક્ષ્મીથી 15,000 આવે છે, બાહુભાઈ નરસિંહભાઈ ગજેરા હસ્તે મહેશભાઈ ગજેરા સુરત સભામાંથી 15,000 આવે છે, સુશીલાબેન દાસભાઈ પ્રેસવાળા ભાવનગર લક્ષ્મીથી 15,000 આવે છે, મેહુલભાઈ માણેકભાઈ રામાણી ભાવનગર લક્ષ્મીથી 15,000 આવે છે, ભાઈલાલભાઈ શંભભાઈ જાગાણી મોટા કણકોટ લક્ષ્મીથી 15,000 આવે છે, અક્ષમેશ જીતેન્દ્રભાઈ ભાઈલાલભાઈ પટેલ હસ્તે સુલોચનાબેન નિનિતભાઈ પટેલ સુભીલાવ ગામ 15,000 આવે છે, મણિભાઈ લક્ષ્મીભાઈ પરમાર અમદાવાદ 15,000 આવે છે, લાલજીભાઈ બેચરભાઈ ત્રાડા નાના ભમોદરા 15,000 આવે છે, નરેશભાઈ હિંમતભાઈ નારોલા દામનગર 15,000 આવે છે,
લીલાવતીબેન જયંતિભાઈ ઉપાધ્યાય અંજાર 15,000 આવે છે. ધર્મેન્દ્રભાઈ મનસુભાઈ સ્વાગ્યા મોટા ઝુંઝુરા 15,000 આવે છે. મહેશભાઈ કેશુભાઈ હોરિયા દેવળિયા 15,000 આવે છે. નીતિનભાઈ નાથાભાઈ કાચીલા સાસણ 15,000 આવે છે. તમને સંકલ્પ નથી થતો 15 કેમ, કોઈ 21 નહીં, બધા 15 લખાવે, કોઈ 10 નહીં, 21 નહીં, તો કામ 15 લખાવો ખબર. ગુજરાતી હોશિયાર તો છે જ ને, શિલાલેખમાં 15,000 સુધી શિલાલેખ આવવાનો છે, એટલે ખબર. જો 14 લખાવું છું તો શિલાલેખ નહીં આવે, અને 21 લખાવું છું તો 15,000માં આવે એટલું નામ આવે, એના કરતાં 6,000 બચે ને 15 લખાવી આ વળી પાછું મંદિરનું ખાતમુહૂર્ત કરી ફરી લખાવા થાય એમ, એટલે નથી લખાવે ને રાખી મૂકી પેનની ફરી લખાવું છું એટલે 15,000 લખાવે. બહુ અદભુત છે. સુરનર મુનિ સબકી હરીતી સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. દુનિયામાં લગાવ ચોક્કસ છે, પણ જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી લગાવ. સ્વાર્થ છૂટે તો તરત પ્રીતિ તૂટી જાય. હું ક્યારેક કથામાં કહું છું, અમારે તમે હાજા માંદા હતા એટલે ફોન આવે, એમાં ક્યારેક 35 વર્ષનો નાનો યુવાન બીમાર થયો એટલે ફોનમાં કહે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો, ભાઈ બીમાર થયો. ક્યારેક કેશુના દાદા બીમાર થાય તોય ફોન આવે, સ્વામી ભગવાનને પ્રાર્થના કરો, દાદા બહુ બીમાર છે. પ્રાર્થના બેમાં કરો, પણ પ્રાર્થનામાં ડિફરન્સ આવે. 35 વર્ષનો ભાઈ બીમાર ત્યારે શું પ્રાર્થના કરવાની, શું પ્રાર્થના કરવાની, ભાઈ હાજો થાય. અને ઈશ્વરના દાદા બીમાર થાય ત્યારે શું પ્રાર્થના કરવાની બોલો ને, ઉપાડી જાય. જગતને સ્વાર્થ બે જુદા બન્યા, તેહનો દેહ તો એક પાસે, સ્વાર્થ વિના કોઈ આવવાને પાસે. સ્વાર્થમાં વેર છે, સ્વાર્થમાં કેર છે. સ્વાર્થના કેર લખાણા ઘોર, ઇતિહાસ સંગ્રહ ભારતે, હાટને વાટમાં તે વંચાણા, દેહમાં દર્દ મર્દ બુઢો બને રાખતા તો એને તોય રાજી. પણ ક્યાં લગી, તો કે સ્વાર્થ છૂટ્યા પછી કોઈ કોઈનું નથી. સ્વાર્થ છૂટ્યા પછી કોઈ કોઈનું નથી. જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી પ્રીતિ છે. પણ ભગવાનના ભક્તો યાદ રાખજો, ભલે સ્વાર્થને લઈને પ્રીતિ છે તોય પણ સમજીને પ્રેમ કરવો પડે. તમે જગતમાં સંસારમાં રહ્યા છો ને, સંસારમાં પ્રીતિ કરજો, પણ દેહથી કરજો, મનથી વિરક્ત રહેજો. સંસારમાં રહેશો ત્યાં સુધી વાંધો નથી, પણ હૃદયમાં સંસાર પ્રવેશી જશે તો ભયંકરતા સર્જી દે. આ બાજુમાં સમુદ્ર છે, એના ઉપર જહાજ આવેલું જતું હોય, અબજો ગેલન પાણી હોય, એના ઉપર જહાજ આવેલું જતું કોઈ ટેન્શન નથી. પાણી પર જહાજ આવેલું જાય તો કોઈ ટેન્શન નથી, પણ એ પાણી જહાજમાં આવી જાય તો કોઈ ટેન્શન નથી. પછી એટલે સંસારમાં સમજીને રહેજો. સત્સંગ જો સંસાર ને છોડાય દેતો, વિરલાવો કોક નીકળે કે સંસારમાં સલાંગ મારી નીકળી જાય તો કોક વિરલા નીકળે, પણ સંસાર રહ્યા પછી વિરક્તિ કેમ કેળવાય એ દિવ્યતા સત્સંગ સમજાવે છે. કલ્યાણજીને સંસારમાં જ મન ઉદાસ થયું, કલ્યાણજી મને ઉદાસ થયું એટલે કલ્યાણજીની સાથે જે નાતો છે એવા સંબંધીનું મન પણ એમાંથી ઉદાસ થઈ ગયું. કલ્યાણજી આ દુઃખમાંથી કોઈ મને બહાર કાઢે એ ભાવથી ઘરબાર છોડી નીકળ્યા છે, બહુ સ્થાનમાં ફર્યા છે, પણ દેખાતું દુઃખ બંધ નથી થતું. બહુ સ્થાનમાં ફરતા 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 કલ્યાણજીને સમાચાર મળ્યા કે અત્યારે ગુજરાતની ધરતી પર પંચિમ પાંચાલ દેશમાં ગઢડા નામનું ગામ છે, આ ગામની અંદર પ્રગટ ભગવાન બિરાજે છે. અને કલ્યાણજી ફરતા 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 ગઢપુર આવ્યા, પણ ગઢપુર પ્રાંતમાં જે પગ મૂક્યો હૃદયમાં ટાટા એમાં થવા માંડ્યા છે. ગઢડા કેટલા ગયા હું ચાત કરો તો ગઢડા કેટલા ગયા છે, લગભગ લગભગ લગભગ
અમે દેખાતા ને લગભગ 100% રિઝલ્ટ દેખાય, એકાદ બે કદાચ હોય તો ખબર નહીં, બધા ગરડાઈ ગયા. વર્ષમાં એક ફેરી દર્શન કરવા જાવ ભક્તો. આમ તો જો કે બધા તીર્થ સ્થાનો મહાન છે, પણ તેમ છતાં આપણા માટે મહારાજે સ્વયં બંધાયેલા જે મંદિરો છે એમાં વર્ષમાં એકાદ ફેરી દર્શન કરવા જાવ એવો આગ્રહ રાખો. મારા જાતે મંદિરો બંધાવ્યા છે, એમાં ગરડું તો મારું ઘર છે, ગરડું મારું, હું ગરડાનો, એકીદી નહીં મટવાનો. મારે એક સ્થાન માટે એવું બોલ્યા, છપૈયા માટે ન બોલ્યા. બોલો છપૈયા મારું, હું છપૈયું ન બોલ્યા. ને તો જન્મસ્થાન મારું છપૈયા, તો છપૈયા માટે એવું ન બોલ્યા જે શબ્દ મારે ગરડા માટે ઉચ્ચાર્યા. ગરડું મારું, હું ગરડાનો, એકીદી નહીં મટવાનો. એવું ગઢપુર ધામ મારું હૃદય કહેવાય, ગરડું તો મારું હૃદય કહેવાય. એવા ગઢપુર પ્રાંતની અંદર કલ્યાણજીનું આગમન થયું, હૃદયમાં ખૂબ આનંદ. મંદિરમાં આવ્યા, ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, ઓર આનંદ થયો. ગોપીનાથજી મહારાજની મૂર્તિ તો અદભુત જ છે. મેં એક બે ફેરી કથા કીધું હતું, બહુ વર્ષો પહેલા, સાધુ થયા પહેલા, આના જેટલા હશું, ત્યારે પ્રવાસમાં નીકળેલા અને પ્રવાસ મુંબઈ ગયેલા, કોલેજમાંથી મુંબઈ ગયેલા, અને ત્યાં ઇસ્કોન મંદિરે દર્શન કરવા માટે ગયેલા. અને એ વખતે ઇસ્કોન મંદિરના જે મહંત હતા એણે મને કહ્યું, કપાળમાં તિલક ચાંદલો જોઈને મને કહે, તમે સ્વામિનારાયણ સંપ્રદાયને આશ્રિત લાગો. મેં કીધું હા છીએ. જો છોકરા સાંભળો, એમ કોલેજમાં તો કરતા હતા તિલક ચાંદલા, નહોતા કરતા એમ નહીં, તમને અત્યારે કેવું તેમ નહીં માનતા, મારે તમે કોલેજમાં જાઓ ને તો ભૂસીને જાજો, કે કરીને જાશો, કરીને જાજો. ભગવાનનો ભગત એને જ કહેવાય, દુનિયાથી કોઈ દબાય નહીં. દુનિયાને દાબે પણ દુનિયાથી દબાય નહીં, એ ભગત રીતિ છે. અનાદિકાળથી ભગતને કોઈ દાબી ન શકે. તમે કલ્પના કરો, હિરણ્યકશ્યપની તાકાત તો તમે જુઓ, દેવતા થર્થ જ્યાંથી કાંપે એવો હિરણ્યકશ્યપ પ્રહલાદને દબાવી ન હયો. દબાઈ થઈ ગયો પ્રહલાદને, દબાવી, એ અનાદિની રીતિ છે. ભગવાનનો ભગત ક્યારે જગતથી દબાય નહીં. ધ્રુવજી ક્યારે પણ જગતથી દબાયા નહીં. એક એકના ઇતિહાસ તમે જુઓ, નરસિંહ મહેતાભાઈ કરતાલ સિવાય કાંઈ નહોતી, આખી નાગર જ્ઞાતિ વિરોધ કરે, પણ તેમ છતાં નરસિંહ દબાય નહીં. તમે વિચારો, બાય મીરા એ તો અબળા નારી, અબળા નારી, અને હામે રાણો એટલે રાજા, ઈ એના વિરોધમાં, પણ બાય મીરા દબાણા નહીં. એક એકના ઇતિહાસ સામે તમે જોશો તો હૃદય હા પાડશે કે ભગવાનનો ભગત ક્યારે જગતથી દબાય નહીં. ઓલો ડાહ્યો ભગત, હાવ નાનો છોકરો, 12-14 વર્ષનો છોકરો, ભગવાન સ્વામિનારાયણ મળતાની સાથે અનન્ય પ્રીતિ બંધાણી. એના બાપે કેટલી મહેનત કરી, કેટલી મહેનત કરી, પગે દોરડા બાંધી કોમ ઊંધો ટીંગાડે, સ્વામિનારાયણને મૂકી દે, અને ત્યારે ડાયા ભગતના મોઢામાંથી શબ્દ નીકળે, હવે ભગવાન સ્વામિનારાયણ મુકાય એમ નથી અને પોહાય એમ નથી. ભગવાન સ્વામિનારાયણ નહીં છૂટે. કેટલા પ્રયાસો કર્યા, છેવટેનો બાપ હાર્યો, રજા આપી પડી, અને ડાયા ભગત સાધુ થયા. ભક્તો આવો તો કેટલા બધા ઇતિહાસ, જ્યાં ઇતિહાસ તમે દ્રષ્ટિ નાખશો, ભગવાનનો ભગત કોઈથી ન દબાય, કોઈ દી ન દબાય, અને કોઈથી ન દબાય. ભગવાનના ભગતને દુનિયામાં કોઈ દબાવી ન શકે. માટે બધાને કહું છું, આમાં દાદાને બધાને કહું છું, હવે તો ટાઈમ આપણો થઈ ગયો ભગવાન ભજવાનો. હવે તો છોકરાને સંબંધ કરી નાખ્યા, નહીં તો શું કે ખબર, દીકરાનો સંબંધ કરો ત્યાં સુધી આમ વર્તશું. હવે બધું કામ પૂરું થયું, હવે ભગવાન સાથેનો સંબંધ બાંધવાનો ટાઈમ આવી ગયો. માટે ભગવાનના ભક્તો ભગવાન સાથે સંબંધ બધા એવું કરશે, કોઈથી ન થાય. એ અમે ગયેલા ક્યાં, ઇસ્કોન મંદિરે દર્શન કરે, અને મહંત કપાળમાં તિલક ચાંદલો જોઈને મને કહે, તમે ભગવાન સ્વામિનારાયણને આશ્રિત લાગો. મેં કીધું હા છીએ ને. મને કહે, મને બીજો બહુ અનુભવ નથી, પણ ભગવાન સ્વામિનારાયણનું મંદિર જે છે ગઢડામાં, નેક ફેરું દર્શન કરવા માટે કર્યું, મંદિર બહુ સારું છે. પછી આગળ બહુ સરસ બોલ્યા, મને કે મંદિર તો સરસ જ છે, પણ એની અંદર જે ભગવાન ગોપીનાથજી મહારાજ બિરાજે, એ જે મૂર્તિ છે એ તો બહુ અદ્ભુત મૂર્તિ, અદ્ભુત. કે જ્યારથી મેં દર્શન કર્યા ત્યારથી એ ગોપીનાથજી મહારાજનું ધ્યાન કરું છું. તમે કલ્પના કરો, હું ગોપીનાથજી મહારાજનું ધ્યાન કરું, અને બાપ કેમ સરસ ન હોય. સ્વયં ભગવાન સ્વામિનારાયણનું અંગે અંગ માપીને મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. જે વખતે ગઢપુર મંદિર નિર્માણ થયું, અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ લાડુબા, જીવબા, દાદા ખાચર, તમામ સંતો ભક્તો વિનંતી કરી, કૃપાનાથ આપ અહીંયા સુંદર મંદિર નિર્માણ કરાવો. અને મંદિર નિર્માણ જ્યારે થઈ ચૂક્યું છે ત્યારે અદ્ભુત મૂર્તિ તૈયાર કરાવો.
અને મૂર્તિ તૈયાર કરવા જયારે કીધું ત્યારે મહારાજે વિચાર કર્યો કે મૂર્તિ તૈયાર કરી શકે એવા તો નારાયણજી છે, માટે નારાયણજીને બોલાવીએ. અને વિહલમાં લખ્યું છે, સુતાર નારાયણ નામ જે નારાયણજીને જૂનાગઢથી બોલાવ્યા છે અને કહ્યું છે, નારાયણજી મંદિર તૈયાર થઈ ચૂક્યું છે, મંદિર અદ્ભુત તૈયાર થયું છે, પણ જેવું મંદિર બન્યું એવી મૂર્તિ તૈયાર કરવી છે, માટે અમારા જેવા અંગ છે અંગે અંગને માપી અને બાટલું બદલા જેવું અદ્ભુત સ્વરૂપ તમે તૈયાર કરી આપો. અને મહારાજના શબ્દો સાંભળતાની સાથે નારાયણજી હાથ જોડ્યા છે. વિહલ્લાજમાં લખ્યું, બોલ્યા સુનારા યણજી સુતાર બેસો સમીપે પ્રભુએ હઠાર તો મારી સામે હો તો બનાવી દો, બાકી આપ ક્યારેક વડતાલ હોવ, ક્યારેક અમદાવાદ હોવ, ક્યારેક ભુજ બિરાજતા હોવ, ક્યારેક આપ જૂનાગઢ બિરાજતા હોવ, ક્યારેક આપ ભુજ પધાર્યા હોવ, મહારાજ મારે મૂર્તિ બનાવી હોય, ક્યારેક આંગળી માપવી પડે, ક્યારેક કાંડું માપવું પડે, ક્યારેક આપને મુખની સામે જોઈ નાસિકાને મારે નિહાળવી પડે, તો મહારાજ કેમ શક્ય બને? નારાયણજી પોતાની ચિંતા વ્યક્ત કરી મહારાજે કંઠમાંથી ગુલાબનો હાર કાઢી નારાયણજીને આપ્યો. અદ્ભુત વરદાન આપી વેલેજમાં લખ્યું, દેવાથી દેવે વરદાન દીધો તે શિલ્પીએ સા કરો ગોપીનાથજી મારીની કેટલી મહાનતા છે.
મારે કે લો નારાયણજી હાર લો, ભલે મેં દેશાંતરમાં ગમે ત્યાં વિચરણ કરતા હોય, જ્યારે પણ તમને અમારા દર્શન કરવાનો સંકલ્પ થાય હારની સામે જોજો, અમે તમને પ્રગટ દર્શન આપશું. પછી અંગે માપતા જજો, મૂર્તિ બનાવતા જાય, અંગે માપતા જજો, મૂર્તિ બનાવતા જજો. અને હાર આપીને મહારાજ ક્યારેક અમદાવાદ બિરાજતા હોય અને નારાયણજીને મારાના હાથનું કાંડું માપવાની જરૂરિયાત ઊભી થાય, હારની સામે જો મહારાજ પ્રત્યેક દર્શન આપે હાથનું કાંડું માપી લઈ, ક્યારેક મહારાજ ભૂજ બિરાજતા હોય નારાયણજીને મારીની આંગળી માપવાની જરૂરિયાત ઊભી થાય, હારની સામે જો મહારાજ દર્શન આપે આંગળીને માપે, ક્યારેક મારે વડતાલ બિરાજતા હોય અને મારાના મુખ મુદ્રાનો નિહાળવાની જરૂરિયાત ઊભી થાય, હાર સામે જો મારા પ્રગટ દર્શન આપે અને એ મુખને નિરખતા નિરખતા અદ્ભુત મૂર્તિ તૈયાર કરે. આમ અદ્ભુત મૂર્તિ તૈયાર થઈ એ મૂર્તિને કલ્યાણજી નિહાળે, કલ્યાણજીને પરમ આનંદ. મનમાં વિચાર, ત્યાં જરૂર કોઈ મહાપુરુષ બિરાજતા હોવા જોઈએ. ભગવાન શ્રી હરિતા લોકમાંથી વિદાય લીધી છે, દર્શનાર્થીને પૂછ્યું, ભાઈ કોઈ મહાપુરુષ બિરાજે છે? દર્શનાર્થીને મનમાં વિચાર થયો, કોઈ અજાણ્યો મુસાફિર લાગે છે. એમણે કહ્યું છે, એક નહીં અહીંયા તો અનેક મહાપુરુષ બિરાજે છે, કારણ કે ધરા પર હજુ તો ગોપાળન સ્વામી બિરાજી રહ્યા છે. નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, અનેક બ્રહ્મનિષ્ઠ સંતો બિરાજી રહ્યા છે. દાદા કાચર જેવા અનેક મહાન બ્રહ્મનિષ્ઠ ભક્તો, અનેક લાડુબા, જીવબા, રાજબા જેવા અનેક સ્ત્રી ભક્તો બિરાજી રહ્યા, અનેક મહાપુરુષો, અહીં તો મહાપુરુષની ખાણ છે. અને ભક્તો, આ સંપ્રદાય સદૈવને માટે ખાણ રૂપ રહેવાનું ભૂલતા નહીં. કદી મનમાં એમની માનતા ધરા પર મહાપુરુષો વિચરણ ન કરતા હોય. ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે વડતાલના 19મા વચનામૃતમાં, જીવાત્માને જ્યારે જ્યારે મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય ત્યારે ત્યારે જરૂર આ ધરતી પર ભગવાનના અવતાર કે ભગવાનના સાચા સાધુ બિરાજતા હોય, જીવને એની ઓળખાણ થઈ જાય તેનો બેડો પાર થઈ જાય. અનેક મહાપુરુષ બિરાજ, એમાં શતાનંદ સ્વામી બહુ મોટા પુરુષ છે. આજે જ કથાનો પ્રારંભ થઈ ગયો. નાટલા શબ્દ સાંભળતા કલ્યાણજી સભામાં આવ્યા, જ્યાં જગ્યા મળી ત્યાં સભામાં બેસી ગયા. પણ જેમ જેમ કથા સાંભળવા લાગ્યા, જેમ જેમ કથા સાંભળવા લાગ્યા, તેમ તેમ દુઃખ મળ્યું ટળવા, મળ્યું ટળવા, મળ્યું ટળવા. અને કથા જ્યાં પૂર્ણ થઈ, દુઃખ તો દેખાતું બંધ થયું છે, પણ એની જગ્યાએ 3 છગલાવાળી પાગના ધરતલ ભગવાન શ્રીના દિવ્ય દર્શન, સરસેત વસ્ત્રો ધારણ કર્યા છે, 3 છગલાવાળી પાગને ધારણ કરે છે, પાગમાં આમતેમ તુરા જળ હળી રહ્યા છે, કંઠમાં સુવર્ણના હારોને ધારણ કર્યા છે, એમાં જડેલ રત્નો જણ સૂર્યની ક્રાંતિને ઝાંખી પાડી રહ્યા છે, મંદ મંદ મહારાજ હાસ્ય કરી રહ્યા છે, બારના ઓષ્ઠ જાણે પાકેલા રૂલોડાની જેમ શોભી રહ્યા છે, મારી નાશિકા પોપરની ચાંચને લજ્જા પમડે સુંદર નાશિકા છે, જલેબીના ઉસળા જેવા સુંદર કાન છે, અને પાકેલ ટાબેડા જેવા સુંદર ગાલ છે, મંદ મંદ હાસ્ય મહારાજ કરી રહ્યા છે. એ દર્શન કરતા એની સાથે કૃતકૃત્ય બનેલા કલ્યાણજીએ વારંવાર સ્વામીને કહ્યું, સ્વામી આપે મને કૃતકૃત્ય કરી દીધો, કૃતકૃત્ય કરી દીધો, મને પ્રગટ પ્રભુના દર્શન થયા છે. બોલતા વારંવાર સ્વામીને વંદના કરી કલ્યાણજીએ ત્યાંથી વિદાય લીધી છે. હવે મુક્તાન સમય ગ્રંથ મહાત્મ્ય ભાગને પૂર્ણ કરવા જઈ રહ્યા છે. પણ પૂર્ણ કરતા એક સ્વામી બહુ સરસ વાત લખી, આપણે બધાને ભાગશાળી કર્યા. સ્વામી કે ઇમં શ્રોષ્યંતે ભક્ત્યા પઠ્યંતે યત્ર માનવાઃ લપ્સ્યંતિ તેતુ સત્સંગી જીવન સ્મૃતિજં ફલમ. અદ્ભુત લખ્યું સ્વામી કે આખું સત્સંગીઓનો કોઈ સાંભળ્યા ને એનું જે ફળ થાય, એટલું જ ફળ, એટલી જ પ્રસન્નતા પ્રભુની માત્ર માત્મ ભાગને સાંભળે એટલા માત્રથી થાય છે. આખું સત્સંગીઓને સાંભળે અને જે ફળ થાય, જેટલા ભગવાન રાજી થાય, એટલો જ રાજીપો, એટલી જ ફળ સ્મૃતિ માત્ર માત્મ ભાગની કથા સાંભળે એટલા પ્રાપ્ત થાય. ભાગશાળ થઈ ગયા, આખું સત્સંગીનું ફળ મળી ગયું. અને અહીંયા તો ખબર નહીં, અહીં તો શ્રોતા વધતા ઓછા થવાના છે નહીં કાંઈ, પણ તોય ફળ મળશે. ને તે એક જણ મને ગામડા પૂછ્યું, મને કે આમ કેમ મહાત્માનું બહુ ફળ? મેં કીધું હોય જ ને ભલામણે, પહેલા દાડે શ્રોતા માપે એટલે પ્રસાદ ભાગમાં બહુ આવે, પણ અહીંયા તો પ્રસાદ જથ્થાબંધ છે, કારણ કે શ્રોતા આટલા જ છે, આપણે ખબર હતી ને, એટલે એટલો જ બનાવ્યો જથ્થાબંધ, એટલે અહીં કાંઈ વાંધો છે નહીં. આખું સત્સંગીને સાંભળે જે ફળની પ્રાપ્તિ, એટલી પ્રાપ્તિ માત્ર સત્સંગીનો ગ્રંથ એનું મહાત્મ્ય ભાગ સાંભળે અને પ્રાપ્તિ થાય, એટલી મોટી મહત્તા બતાવી અને મુક્તાન સ્વામી વારંવાર વંદના કરી ભગવાન શ્રીના ચરણો મહાત્મ્ય ભાગની કથાને અર્પણ કર્યો છે. તો આપણે પણ ભગવાન શ્રીના ચરણોમાં અર્પણ કરતા મનુષ્ય
कृते स्वभाव करोमि अद्य सकल માત્મભાગને પૂર્ણ કરીને હવે ગ્રંથનો પ્રારંભ કર્યો છે. આપણે મંગળાચરણ અત્યારે કરી લઈએ એટલે કાલે પછી જન્મોત્સવમાં આપણને આનંદ આવે. બહુ અદભુત મંગળાચરણ છે. સત્સંજોનો ગ્રંથ વાંચ્યો કેટલા જણે? હું ચાત કરો તો કેટલાય વાંચ્યો છે, આખો ગ્રંથ વાંચ્યો હોય. જેમણે નથી વાંચ્યો બધાને મારી ભલામણ છે, એકવાર સત્સંજોનો ગ્રંથ વાંચજો. બહુ દિવ્ય ગ્રંથ છે, બહુ સાચો કહું, એટલો બધો દિવ્ય ગ્રંથ છે. આપણે તો મહારાજને આશ્રિત છે એટલે આપણે દિવ્ય લાગે છે, પણ આપણી ઘણી કથાઓમાં ઘણી બધી સંહિતાઓ હોય છે, એની અંદર વિદ્વાન ભૂદેવો એ સંહિતામાં હોય. સત્સંગને વાંચ્યા પછી ઘણા બધા ભૂદેવોએ મને કહ્યું છે કે સ્વામી, ખરેખર આ સત્સંગનો ગ્રંથ ઘોર કળિકાળની અંદર જીવાત્માના મોક્ષને માટે લખેલ બહુ અદ્ભુત ગ્રંથ છે, બહુ અદ્ભુત ગ્રંથ છે. ન બોલતો હો તો લગભગ વસઈ ગામમાં કથા જ્યારે પૂરી થઈ ત્યારે એક ભૂદેવ સંહિતા પાઠી હતા મારી પાસે આવીને મને કે, સ્વામી આ ગ્રંથ સાંભળ્યા પહેલાં, વાંચ્યા પહેલાં હું ભગવાન સ્વામિનારાયણને મહાપુરુષ સમજતો હતો, પણ ગ્રંથ વાંચતાની સાથે મારા હૃદય હા પાડી દીધી છે કે ધરા પર અનંત આત્માને તારણ માટે સ્વયં પરમેશ્વરનું આગમન થઈ ચૂક્યું છે. એવો દિવ્ય ગ્રંથ છે અને શતાન સ્વામી એટલી સરળ ભાષાથી લખ્યો છે કે તમે સહજમાં જ હૃદય સુધી સ્પર્શી જાય એવો ગ્રંથ છે. માટે તમે એકી સાથે ન વાંચી શકો તો કાંઈ નહીં. સરદાર અહીંયા તો નથી, પણ સરદાર આ ગ્રંથ સરદારથી પ્રકાશન થયો છે ભક્તો, તો સરદારમાં તમને મળે છે. આ ગ્રંથ 5000 રૂપિયા આપો તો નહોતો મળતો, એની જગ્યાએ સરદારથી ત્રીજી કે ચોથી આવૃત્તિ પ્રકાશન થઈ અને બહુ જ ઓછી કિંમતે અત્યારે ઉપલબ્ધ છે. અત્યારે વાંચવાનો ટાઈમ ન મળે તો કાંઈ નહીં, પણ ઉત્સવમાં તમે આવો ત્યારે આ સત્સંગોને ગ્રંથને તમે ખરીદી લેજો. અત્યારે ટાઈમ ન મળે તો જેથી ટાઈમ મળે તેથી વાંચજો. બાકી યદી તમને વાંચવાનો ટાઈમ મળે તે દાડે સત્સંગોને કદાચ ઉપલબ્ધ ન પણ હોય, સમજાય છે તમને? એટલે અત્યારે ઉપલબ્ધ છે, બધાને કહું છું સત્સંગોને ગ્રંથ ખરીદજો, ઘરમાં રાખજો. બહુ સાચું કહું, ઘરમાં તમે કેટલાય પ્રકારને રાખવાના સાહિત્ય રાખતા હોવ છો, જે તમારા સંતાનો વાંચે, વાંચતાની સાથેની બુદ્ધિને ભેદી નાખે. માણસ ક્યારેક ઘરમાં વ્યવહારમાં કંટાળી જાય, થાકી જાય, ટેન્શનમાં આવી જાય, ત્યારે માણસ પોતાની નિત્યની એક્ટિવિટીઝ કરતાં કંઈક જુદું કરવા જાય, રોજ કરતા ને કરતાં કંઈક જુદું કરવા જાય. તો ન કોઈ વાંચતો હોય, ખાઈ પી બેહીને ગપ્પા મારવાની એક્ટિવિટીઝ એની હોય, પણ ક્યારેક કંટાળે તેથી ફેરવે, અને ત્યારે સત્સંગને ખોલશે ને તો ખોલતાની સાથેને જીવન દિવ્ય થઈ જાય, દિવ્ય થઈ જાય. અને યાદ રાખજો, એક્ટિવિટી તો ફેરવવાનો, રેગ્યુલર જીવન જીવ્યા છે પણ એમાં કંટાળ્યો. આ જો કોઈ સત્શાસ્ત્ર ઘરમાં નહીં હોય, સત્સંગીઓ નહીં હોય, ભાગવત નહીં હોય, રામાયણ નહીં હોય, ભગવદ્ ગીતાજી નહીં હોય, શિક્ષાપત્રી નહીં હોય, હરિલીલામૃત નહીં હોય, ભક્ત ચિંતામણી નહીં હોય, કોઈ ગ્રંથ નહીં હોય, તો એક્ટિવિટીઝ ફેરવશે અને ઘરમાં નહીં પડવાનું સાહિત્ય પડ્યું છે એને ખોલશે, જેની જિંદગીને બરબાદ કરવાનું કારણ બનશે. કાં તો નહીં જોવાનું જોશે અને એથી આગળ જાશે, વધારે બોજો લાગશે તો નહીં પીવાનું પીશે, જિંદગી બરબાદ કરી નાખશે. યાદ રાખજો, નહીં પીવાનું પીવા જેવું નથી બાપ, પીધા જેવો તો હરિરસ છે, પીધા જેવો તો હરિરસ છે. થાકેલો કંટાળેલો, અરે દુનિયાથી ઉદાસ બની ગયેલો, જગત પરથી વિશ્વાસ જાણે ગુમાવી બેઠો છે એવો વ્યક્તિ પણ આ ગ્રંથને ખોલશે ને, હરિરસને પીશે ને, તો જીવન ઉજાગર બની જશે. જે ડૂબતું જીવન હશે એ તરતું થઈ જશે. માટે બધાને ભલામણ કરું છું, સત્સંગ ગ્રંથને એકવાર વાંચજો. બહુ અદ્ભુત મંગળાચરણ શતાન સ્વામી કર્યું છે. મંગળાચરણમાં સ્વામી 11 શ્લોક લખ્યા, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય યઃ સાક્ષાત ધર્મનંદનઃ ભૂઈ ભૂત્વા હરત્યંતસ્તમસ્તમ એવાંશુમાં.
સ્વામી કે આ ધરા પર અધર્મના ઉત્થાપનને માટે, ધર્મના સ્થાપનને માટે આશ્રિત ગણોના હૃદયમાં રહેલા અંધકારને નષ્ટ કરી સૂર્ય જેમ પ્રકાશિત થાય અને અંધકાર જતો રહે એમ આશ્રિત ગણોના હૃદયને પ્રકાશ કરવાને માટે આ ધરતી પર જેણે અવતારને ધારણ કર્યો છે એવા હે ધર્મનંદન, હે કૃષ્ણ નારાયણ ધર્મનંદન, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય એ સાક્ષાત ધર્મનંદન અહીંયા મહારાજને કૃષ્ણ શબ્દથી સંબોધ્યા છે. મારનું જે નામ હરિ અને કૃષ્ણ બે હતા એમાંથી કૃષ્ણ શબ્દથી સંબોધન કર્યું છે. હે ધર્મનંદન, હે ભક્તિબાન, હે ભગવાન શ્રી હરિ, આપના ચરણારવિંદમાં મારા કરોડો કરોડો વાર વંદન હોય છે. નરાકૃતિ પરમ બ્રહ્મ સ્થિતો યોક્ષર ધામની, નરાકૃતિ પરમ બ્રહ્મ, આપ મનુષ્યના જેવા દેખાવ તેમ છતાં એ મનુષ્ય નથી, પરમ બ્રહ્મ. ભગવાન ક્યારેક મનુષ્યના જેવા દેખાય પણ તેમ છતાં મનુષ્ય નથી. ભક્તો આટલું સમજાય એટલે મોક્ષ પથમાં પાર ઉતરી ગયું. બહુ કઠણ કામ છે. ભગવાન મનુષ્ય નાટ્ય જ્યારે કરે ત્યારે ભલભલાને સ્વરૂપ એ સ્વરૂપમાં એક સરસ પ્રસંગ યાદ આવે એટલે કહી દઉં. એકવાર મહારાજ પીપલાણે બિરાજતા હતા, હજુ દીક્ષા જ પાણી હતી, સભા ભરીને બેઠેલી હતી. રામાનુ સ્વામી ઊંચા સિંહાસન બિરાજમાન હતા, મારે નીચે બેઠા બેઠા વાતો કરતા એક પઠાણ કોઈ આવ્યો અને સભામાં બેઠો, મારીની વાતો સાંભળવા લાગ્યો. પણ વાતો સાંભળતા સાંભળતા સમાધિ લાગી ગઈ, મારા સામે દર્શન કરતા કરતા સમાધિ લાગી, સમાધિ અક્ષરધામમાં ગયો. તો અક્ષરધામની અંદર એને મારને સુવર્ણ સિંહાસન પર બિરાજમાન જોયા, રામાનુસને બીજા સ્વરૂપે મારની સેવામાં જોયા. જાગ્રત બની અને પઠાણ રામાનુ સ્વામીને પ્રશ્ન કરવા માંડ્યો કે સ્વામીજી, મારો પ્રશ્ન એ છે, તમારા હિન્દુ ધર્મમાં ઉલટ રીત કેમ છે? ખુદા નીચે બેઠા છે અને પેગંબર ઉપર ગાદી ઉપર, આવી ઉલટ રીત હિન્દુ ધર્મમાં કેમ છે? અને ત્યારે ભગવાન શ્રીહરિએ મંદ મંદ હાસ્ય કરતા કીધું, તું મૂંગો રે મૂંગો રે, પણ કેમ મૂંગો રહો? કે એસી ઉલટ રીત ક્યુ ચલાઈ? ખુદા નીચે બેઠા હૈ, પેગંબર ઉપર બેઠે, એસી ક્યાં રીત હૈ? ત્યારે મહારાજ કે સાંભળ, અમારા હિન્દુ ધર્મની પહેલેથી આવી જ રીતિ છે. ગુરુ વશિષ્ઠજી ઉપર બેસતા અને ભગવાન રામ નીચે બેસતા, સાંદીપની ઉપર બેસતા ભગવાન કૃષ્ણ નીચે બેસતા, અમારી હિન્દુ ધર્મની પહેલેથી રીતિ આવી છે. અને સાંભળ, આવી રીતિ હોવા છતાંય પણ આવી રીતિના માધ્યમથી હજારો લાખો જીવાત્મા મુક્તિ પથ સુધી પહોંચે છે. આટલા શબ્દ સાંભળતાની સાથે પઠાણે વારંવાર મારને વંદના કરી છે અને સભામાં બધાને કીધું, સાંભળો, હિન્દુ ધર્મની રીતિ આવી છે તો એનો વિરોધ હું નથી કરતો, પણ નીચે બેઠેલા ખુદા છે તો ક્યાં દૈવના મારથી રહેવાશે નહીં. આ ખુદા નીચે બેઠા એ છે, આ એના પૈગંબર છે, અને આજથી હું સ્વયં એ પરમાત્માનો શરણાગત. એટલે શતાનંદ સ્વામી લખે, નરાકૃતિ પરમ બ્રહ્મ, ભલે મનુષ્યના જેવા દેખાય પરંતુ તેમ છતાંય એ મનુષ્ય નથી. ભક્તો, ન તો આ ધરતી પર પરમાત્મા પધારે ત્યારે મનુષ્ય ભાવ બહુ આવી જાય. એક બીજો પ્રસંગ યાદ આવે તમને કહી દઉં. મહારાજ એક ફેરી જામનગરની બાજુમાં લાખાણી નામના ગામની અંદર મહારાજ પધારેલા અને ત્યાં સુતાર રવજી એને ત્યાં મહારાજ ઉતરેલા અને ત્યાં બીજા કાથડજી કાથડ ભગત હતા, એ બે મારાની સેવા કરતા હતા. મારાના બે ભગત હતા અને અનન્ય ભક્તો હતા. પણ એ વારે વારે વાતો કરતા કે અમારા ભગવાન ધરતી પર આવ્યા છે, અમારા ભગવાન ધરતી પર આવ્યા છે. એ વખતે ત્યાં કલ્યાણસિંહ કરીને ચાર મલો હતા. એના મનમાં વિચાર થયો કે આ બધા સ્વામિનારાયણને ભગવાન ભગવાન કે હાલો જરા કસોટી કરવા જઈને આવ્યા. એ વખતે બંને ભક્તો મારીની પગચંપી કરતા હતા. એટલે ઓલા મલો કે તમે હું પગદા બોલાવો અમે દાદી દઈ. એટલે ભક્તો કે વાંધો ને તમે લાભ લો. અને ચારે જણે નક્કી કર્યું, મલ હતા દાબીને આના પગ છે ને આને હાડક્યા ભાગી નાખવા, અને બધા ભગવાન ભગવાન કરે છે એમ વિચાર કરી અને પગ દાબવા મળ્યા, જેટલી તાકાત એટલો વજન મળ્યા દેવા. અને ચાર જણા વજન દેતા હતા તોય પણ ખબર ન પડી એ ચારેને, અને મારે વેલણ ફરે એમ ફરી ગયા. અને આ ઘટના જોતાની સાથે પેલા ચારે તો આશ્ચર્ય ગરખાવ બની ગયા. આ શું, આપણે પગ પકડેલા છે અને આ કેવી રીતે ફેર્યા? આ વિચાર કરતા કરતા જ્યાં મારાના મુખની સામે જોયું, મારાના મુખમાં તેજના પૂજા પથરાતા હતા. આ ઘટના જોતાની સાથે ચારે મલો પગ દાબવાનું બંધ કરી ભોખો ભાગ દંડવડ કરતા કહેવા લાગ્યા, કૃપાનાથ આપ તો સ્વયં પરમેશ્વર છો, આપ તો સ્વયં પરમેશ્વર છો. પરમાત્મા ધરા પર જ્યારે પધારે ત્યારે ગમે તેવા માનુષિક ચરિત્રો કરે, યાદ રાખજો પરમાત્મા ઐશ્વર્ય દેખાડીને ભગવાન પણ નથી. એ તો ઐશ્વર્ય દેખાડે પણ ખરા, માનુષિક ચરિત્ર પણ કરે. ભગવાન હશે ખરા,
ભગવાન રડે ખરા, ભગવાન જીતે ખરા, ભગવાન હારે ખરા. એ તો વિધવિધ પ્રકાર લીલાઓ કરે, પણ પરમાત્માના અસાધારણ લક્ષણો શાસ્ત્ર લખેલા હોય છે, જેના માધ્યમથી પરમાત્માપણાની પ્રતીતિ જીવાત્માને થાય છે, અને પ્રતીતિ થઈ જાય એટલે મોક્ષ પથમાં પાર ઉતરે. ભગવાન કૃષ્ણજીએ એટલે ગીતાજી એમ કીધું, હે પાર્થ, જીવાત્મા સાધનો પોસાય તેટલા કરે, પણ જ્યાં સુધી મારું સ્વરૂપ સમજ્યામાં ના આવે ત્યાં સુધી મુક્તિના પથ ઉપર ગતિ કરી શકતો નથી. સાધનથી પ્રભુની પ્રાપ્તિ શક્ય નથી. યાદ રાખજો, સાધન મુક્તિ કરતા નથી, મુક્તિ કરતલ ભગવાનનો નિશ્ચય છે. સાધન પ્રસન્નતાનું કારણ છે, યાદ રાખજો શબ્દો. સાધનથી મુક્તિ નથી, મુક્તિ નિશ્ચયથી છે. પરમાત્માનો સ્વરૂપનો પૂર્ણ નિશ્ચય થાય એટલે જીવાત્મા મુક્તિના પથે ચાલતો થઈ જાય. સાધન પરમાત્માની પરમ પ્રસન્નતાનું કારણ બને છે. હે પાર્થ, સાધનથી પામી શકાતો નથી, સાધનથી જીવાત્મા મને પ્રાપ્ત કરી શકે તેમ નથી, તો કૃપાનાથ આપણી પ્રાપ્તિ કેમ થાય? અને ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા, સાંભળ અર્જુન, પાર્થ, જન્મ કર્મ ચ મે દિવ્ય યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દે પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જન. હે અર્જુન, મારા પ્રાગટ્યથી લઈ હું કોઈ પણ લીલા કરું એ તમામ લીલાને જે દિવ્ય સમજે, આ લોકમાં હું આવ્યો એ દિવ્ય, હું લીલા કરું એ દિવ્ય, આ લોકમાં વિદાય લઉં એ દિવ્ય, એ બધાને જે દિવ્ય સમજે એ દેહને મૂકીને મને જ પામે છે. ફરવા એને માથે જન્મ મરણ રહેતું નથી. જોકે ભગવાન કૃષ્ણનું તો આવવું અને જવું બે જો નિશ્ચય નહોતો સંશય કરાવેલો છે. પ્રગટ્યા જેલમાં, પ્રગટ્યા જેલમાં લોકમાં જ વિદાય, જરામનો પાર્થિવ બાણ મારે વિદાય લે. પણ પરમાત્માની તો અલૌકિક લીલા છે, જેલમાં પ્રાગટ્ય પામે તોય પરમેશ્વર છે, અને ભૂલતા નહીં એ મહેલમાં પ્રાગટ્યને પામે તોય એ પરમેશ્વર છે, અને થાંભલામાંથી પ્રગટે તોય પરમેશ્વર છે. એને કેમ પ્રગટ થાવ એનો કોઈ ક્રમ નથી, એ સ્વતંત્ર મૂર્તિ છે. એ પરમાત્મા કદાચ બધાની મધ્ય આનંદ કિલોલ કરતા કરતા લોકમાંથી વિદાય લે તોય પરમેશ્વર છે, અને કોઈ બાણ મારે લોકમાંથી વિદાય લે તોય પરમેશ્વર છે, એ સાગરની અંદર પ્રવેશ કરીને વિદાય લઈ લે તોય પરમેશ્વર છે. અને ભગવાન ઋષભદેવ નારાયણની માફક મોઢામાં પથ્થર લઈ અને આ લોકમાંથી વિદાય લે તોય પણ પરમેશ્વર છે. પરમેશ્વરના સ્વરૂપમાં સંશય ન થાય તો જીવાત્મા મુક્તિ પથમાં પાર ઉતરી જાય છે. અને યાદ રાખજો, પરમાત્માનો નિશ્ચય કરવા માટે સત્સંગ જ આવશ્યક છે. સત્સંગથી જ ભગવાન સ્વરૂપનો પૂર્ણ નિશ્ચય થાય. તમે વિચારો, મહારાજ ગુજરાતની ધરા પર પધાર્યા, મહારાજ જ્યારે વિદાય લીધી ત્યારે ભક્તો હજારો સંતો ભક્તો દેહમાં પ્રાણ ન ટકાઈ શકાય પોઝિશન નિર્માણ થઈ, મારને માટે ચિંતાનો વિષય બન્યો કે આમને વિદાય લઈ લઈશ તો મારી પાછળ સંતો ભક્તો દેહ નહીં ટકાવી શકે એવો પ્રેમ નિર્માણ થયો કેમ? ભગવાનપણાની પ્રતીતિ આવ્યા છે, પ્રેમ નિર્માણ ન થાય કેમ? નિર્માણ થયો તો ભગવાનપણાની પ્રતીતિ આવી. ભગવાનપણાની પ્રતીતિ કેમ આવી? તો કે સંતોએ જે કથા વાર્તા કરી એનાથી જ્ઞાન પ્રાપ્ત થયું, અને શાસ્ત્ર અસાધારણ જે લક્ષણો બતાવ્યા એ બધા જ મારણમાં દર્શન થયા, જેથી કરીને પ્રતીતિ આવી, જેને કારણે પ્રેમનું પ્રાગટ્ય થયું. જોકે ભગવાન આ ધરતી ઉપર આવે એટલે એકલા માનુષિક ચરિત્રો કરે એમ નહીં, દિવ્ય ચરિત્ર બહુ સંશય થયા અત્યારે કરે, ક્યારેક ન કરે એમ નહીં, ક્યારેક ક્યારેક કરે, કારણ કે બહુ સાથે રહ્યા ને પછી મનુષ્યભાવ આવી જાય. એટલે દરબારો બધા હારે રહેતા હતા ને, ત્યાંને બધાને મારા પ્રત્યે બી થવા માંડ્યો કે આ મારા તો આપણી જેવા છે. બોલો, મારાના મનમાં વિચાર થયો, આ તો ગજબ થઈ, હું આ બધાને મારા જેવા કરવા માટે, માને દિવ્ય કરવા માટે ધરતી ઉપર આવ્યો, એને પેલા આ દરબારો બધા મને પોતે જેવો માનવા માંડ્યા, માટે મારે દેખાડવું પડશે તમે હું બે જુદા છે. અને મારા ફરતા ફરતા કાર્યાણી પધાર્યા, બધા દરબારોને કે દરબારો હાલો આપણે આ કુવામાં ધુપકા મારી નાહી. દરબારો કે હાલો નાવાના શોખીન, હાલો મહારાજ. મહારાજ કે પણ ખાલી નાવું નથી, ઉપરથી ધુપકો મારવાનો, માથે પાઘડી બાંધવાની, પાઘડી પલળવી ન જઈ. મારણ કે મહારાજ વાંધો નહીં, અને ઉપરથી માર્યા ધુપકા. સર્વપ્રથમ પહેલાં સુરા ખાતરી માર્યો, ઘણી મહેનત કરી ડૂબાય નહીં એમ, પણ બે વાજળ પાણી, ઘણા હાથના હલેસા માર્યા, પણ ત્યાં થોડું સ્થિર રહેવાય, ગયા તળિયા સુધી પાઘડું પલ્લી ગયું, નીકળ્યા બહાર. મારે ક્યાંય ભૂલું બે મારી બાજુ ભક્તો, પ્રેમ કેવો કર્યો છે મારા, કેવો પ્રેમ આપ્યો છે. ન તો દરબારના દીકરાને તુકારો ન કરાય, એને બદલે ભગવાન સ્વામિનારાયણ બોલું શબ્દ કહે, અને તેમ છતાં સુરા ખાચરને સંકલ્પ ન થાય, એ ભગવાન પણની પ્રતીતિના દર્શન છે. સુરા ખાચર મારી બાજુ બે હે, મારે કે હવે કોણ ઊભું થાય? સોમલા ખાચર કે મારે હું, મારે કે તું ધુબકો માર. સોમલા ખાચર ધુબકો માર્યો,
ત્યાંનું પાકડું પલ્લી ગયું. એ બહાર આવ્યા સુરા ખાજર કે બે મારી બાજુ, એક કરતા બે પલ્લા. મારે કે હવે કોણ જશે? જીવા ખાજર કે હું, મારે કે તમે મારો. એક પછી એક, એક પછી બધા દરબારો ધુબકા માર્યા અને બધાના પાકડા પલ્લી ગયા અને બધા બહાર બેઠા. પછી મહારાજ કે લા, મેં ધુબકો મારી, બધા કે હા માર, તેમ મારો. કારણ કે પાઘડા પલળતા મહારાજ હસતા હતા, એટલે દરબારો બધા મનમાં વિચાર કર્યો, મારા ધુબકો મારે મારની પાક પલળ, પછી આપણે મારની મશ્કરી કરવી છે. મારે કે મહારાજ મારો, મહારાજ ત્યાં ઉભા. અને મહારાજે ખેસ આડસોડે બાંધ્યો અને પછી પાગમાં ત્રણ છગડાની પાગ એમને મો ઉપરથી મારો ધુબકો. ચારે બધા દરબારો કુવાની ફરતા વીટળા ઉભા હતા, હું થાય હમણાં ડૂબક્યું ડૂબશે અને પાઘડી પલળશે એટલે પછી આપણને મજા આવશે. આ વિચારી કે કુવાની ચારે બાજુ ઊભા હતા અને મારો ઉપરથી મારો ધુબકો, પણ કેડ સુધી પાળે મેઠા ઉતરી અને મારા સ્થિર ઉભા રહી ગયા. અને મારા સુમાં તેજના પૂજો છૂટવા મને આખો કો તેથી બંબાકાર બન્યો. અને આ ઘટના જોતાની સાથે સુરા ખાતર સમલા ખાતર ને કહે, પણ આપ તારો બાપા ભગવાન છે, આને હું થાય. એટલે શતાનંદ સ્વામી કે, નરાકૃતિ પરમ બ્રહ્મ, ભલે મનુષ્યના જેવા દેખાય તેમ છતાંય મનુષ્ય નથી, પરમ બ્રહ્મ પરબ્રહ્મ છે. નરાકૃતિ પરમ બ્રહ્મ સ્થિતો યોક્ષર ધામની. અહીંયા ભલે મનુષ્યતાનું ધારણ કરીને પધાર્યા તેમ છતાં પોતાના ધામની અંદર સ્વરાર્થકા બિરાજમાન છે એવા હે ધર્મનંદન, હે ભક્તિબાલ, હે ભગવાન શ્રીરી, આપના ચરણારવિંદમાં મારા કરોડો કરોડો વાર વંદન હોય છે. નિર્ગુણ હિ નિર્વિકારાશ્ચ સચ્ચિદાનંદ લક્ષણ હિ, નિર્ગુણ હિ, જેને એક પણ માયાનો ગુણ નથી. ભગવાન કેવા છે? માયાના ગુણ થકી પર છે. બોલતાની માયા પરમાત્મામાં એન્ટ્રી ન કરી શકે અને માયા પ્રભુને બાદ ન પમાડી શકે. માયા પ્રભુને બાદ પમાડ આવે તો માયા સ્વયં દિવ્ય બની જાય. નિર્ગુણે હિ નિર્વિકારાશ્ચ, જેની અંદર એક પણ પ્રકારનો વિકાર નથી. ભક્તો, જ્યાં માયા એન્ટ્રી કરી શકે, માયાજન્ય ઉપાધિ હોય ત્યાં વિકાર હોય. પરમાત્મા માયાજન્ય છે નહીં. સચ્ચિદાનંદ લક્ષણ, સતચિત અને આનંદ સ્વરૂપ જે છે એવા હે ભગવાન શ્રી હરિ, હે ધર્મનંદ, હે ભક્તિબાલ, આપના ચરણારવિંદમાં મારા કરોડો કરોડો વાર વંદન હોય છે. અનેક કોટી બ્રહ્માંડાધારો અનંતો પિયઃ સ્વયં નૃણા નિશેષેવ દિવ્ય માનુષ વિગ્રહ. અનેક કોટી બ્રહ્માંડ આધાર, અનંત કરોડો બ્રહ્માંડ આપ આધાર છો. ભક્તો, બધું ભગવાનને આધારે હાલે અને આપણે ભગવાનને આધારે જ હાલવું. આ બધું ભગવાનને આધાર હાલે છે અને આપણે ભગવાનને આધારે હાલવું. ભૂલતા નહીં, છોકરા પાસે 1000 રૂપિયા તો એને આધાર ન હાલવું. છોકરા પાસે મર્સિડીઝ હોય તો એને આધાર ન હાલવું. ભલે આપણે એમ બેસીને આપણે હાકર વાંધો નહીં, પણ આપણે એને આધાર ન હાલવું. કારણ કે દુનિયાનો આધાર ક્યારે મળે ને ક્યારે ખસી જાય એને કાંઈ નથી. ખબર તમને, એક ફેર છે ને આમ પિરામિડ કરી, પિરામિડ તે એક જણા ઊભો રાખ્યો નીચે, એની ઉપર બીજાને ઉભો રહેવાનો હતો. બોલો કે હું એમનો ઊભો રહ્યો તો ના, તમે 10 રૂપિયા આપશું. બીજાને કહ્યું તો એને ઉપર ઊભો રહેતો, હું 10 રૂપિયા એમનો ઊભો રહો તો તને 20 આપશું. એને 20 નક્કી કર્યા. ત્રીજાને એની ઉપર ઊભો રાખ્યો, તું ઊભો રહેતો તો હું 20 ઊભો રહો, મારા 40 થાય. બોલે કે તને 40 આપશું. એને 40 નીકળી કર્યા ને તે નીચેવાળો કે એના 40 અને મારા 10 નો પોય, મને 60 આપો. એટલે કે તને 60 છે ને, તું નીચે ઉભો. તો કે નહીં, ઉભા જ બધા મારા આધારે ને, માટે જલ્દી કરો 60 આપો. એટલે કે 60 તને નહીં મળે. તો કે એ હું હટ્યો. ત્યાં બપતા બધા ભફાંગ દેખાને હેઠા. એમ બાપ, દુનિયાનો આધાર તો તમને ક્યારે હેઠા છે કે શીખાતે? માટે આધાર એક પરમેશ્વર. અનેક કોટી બ્રહ્માંડ આધારો, અબ જો બ્રહ્માંડ જેને આધાર રહે છે, અનેક કોટી બ્રહ્માંડ આધારો અનંતોપી યહ સ્વયં, અનેક રૂપે અનંત બ્રહ્માંડોમાં જે વિચરણ કરી રહ્યા છે એ જ મારે નયન ગોચર વર્તે છે એવા હે ધર્મનંદ, હે ભક્તિબાલ, હે ભગવાન શ્રી હરિ, આપના ચરણારવિંદમાં મારા કરોડો કરોડો વંદન હોય છે. આપણા મનમાં એક સંકલ્પ છે, આવડા મોટા ભગવાન આ ધરતી પર શું કામ આવ્યા? તો નૃણામ નિશેષેવ દિવ્ય માનુષ વિગ્રહ, હજારો જીવાત્માના શ્રેણી માટે. બાકી એને કઈ, બાકી અધૂરું નહોતું અહીં આવવાનું, એનું કોઈ કારણ નહોતું આવવાનું. ખરેખર ભગવાન જેટલા નાના થાય એટલું દુનિયામાં કોઈ થઈ ન શકે. હું તમને એમ કહું, કેવડા મોટા ભગવાન આ ધરતી પર હડસેલા ખાવા આવે અને દુનિયા હડસેલા, મારે શું કર્યું? કોણ શું કર્યું? અહીંયા જ મારા જગન્નાથપુરી પધાર્યા ત્યારે પેલા બધા બેગ ધારીઓ મારીને હેરાન કરવા બાકી ન રાખ્યું. આ ધરતી પર મહાપુરુષ આવે, પરમેશ્વર આવે ત્યારે દુનિયાને હેરાન કરવા બાકી ન રાખે. અને તેમ છતાં આવતા રે શું કામ? તો અનંત જીવાત્માનો શ્રેય કરવા માટે પધારે.
આટલા બધા નાના થઈ જેટલા બધા નાના થઈ જાય મહારાજ, એટલા બધા નાના થઈ જાય કે કોઈની પાસે ભિક્ષાવૃત્તિમાં ભિક્ષાવૃત્તિ માગે કે અમને ભિક્ષા આપો ને, ભૂખ લાગી છે. કેટલા બધા નાના હતા, અને તો દુનિયાનો મોટો માણસ જલ્દી નાનો થઈ ન શકે. હું તમને એમ કહું, હવે અમેરિકાની અંદર પ્રેસિડેન્ટ બદલી ગયા છે, ઓબામા નથી, ઓબામા હવે પ્રેસિડેન્ટ નથી ને અમેરિકાના. હવે એ પ્રેસિડેન્ટ નથી, ત્યાં નવરા છે ને, એને કીધું હોય તો તમે હાલો ભારતમાં ખેતી કરવા માટે 50 વીઘા જમીન અપાવી દો, આવે આવે 50 વીઘા જમીન અપાવી દો, કનું ભાઈ આવે ખેતી કરવા? ઓબામા એક વાર પ્રેસિડેન્ટ બન્યા પછી ખેતી કરવા માટે ન આવે તો આવડા મોટા ભગવાનના ધરતી પર શું કામ આવે? માત્ર ને માત્ર જીવાત્માનું સહી કરવા માટે, બીજું કોઈ હેતુ નહીં. અને મોટે મોટે પેન એ છે, આ ધરતી પર આવે તેમ છે દિવ્ય માનુષ વિગ્રહ, ભલે મનુષ્યના જેવા થાય, લોકોના માન અપમાન સહન કરે, તેમ છતાંય પણ એ દિવ્યના દિવ્ય છે, એ ક્યારે માનુષિક થતા નથી. હે ધર્મનંદન, હે ભક્તિબાલ, હે ભગવાન શ્રી આપના ચરણોમાં કરોડો કરોડો વાર વંદન હોજો. આપ તો સર્વે ઈશ્વરના ઈશ્વર છો, આપ તો કારણના પણ કારણ છો, કારણના કારણ. ભક્તો, આ ધરતી પર બધા જ પદાર્થનું કોઈ ને કોઈ કારણ હોય. આ પૃથ્વીનું કારણ જળ છે, જળનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહત્તત્વ છે, મહત્તત્વનું કારણ પ્રધાન પુરુષ છે, પ્રધાન પુરુષનું કારણ મહાપુરુષ છે, અને મહાપુરુષનું કારણ મૂળ અક્ષર છે, અને અક્ષરનું કારણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિ છે. અક્ષર પર પુરુષોત્તમ જે હ, તેણે ધરું મનુષ્યનું દેહ, એ બધાનું કારણ, પણ એનું કારણ કોઈ નથી. માટે શતાનંદ સ્વામી કહે, આપ તો કારણના કારણ છે, હે ભગવાન શ્રીહરિ, આપના ચરણારવિંદમાં મારા કરોડો કરોડવાર વંદન હોજો. આમ 11-11 શ્લોકથી અદભુત સ્વામી મંગળાચરણ કર્યું છે. ત્યારબાદ હવે સ્વામી આ ગ્રંથના વક્તાનું લક્ષણ લખશે, પણ એ લક્ષણવાળી ગાથાને આપણે આવતીકાલે શ્રવણ કરશું. આવતીકાલે બાલપ્રભુ ઘનશ્યામનું પણ દિવ્ય અહીંયા પ્રાગટ્ય થશે. આપણે કથાનો ટાઈમ રોજ 5 વાગ્યાથી સ્ટાર્ટ થશે, કાલે 5-9 વાગ્યા સુધીનો ટાઈમ રહેશે. તો ભગવાનના ભક્તોનો લાભ લેજો, દિવસે જ્યાં દર્શન કરવા જવું હોય ત્યાં જઈ આવજો. પરમ દિવસથી એટલે 11 તારીખ ને, 11 તારીખથી બધા ભક્તો માટે બસની વ્યવસ્થા દર્શન કરવાની 12 સ્થાનમાં રાખી છે, પણ અહીંયા તમારે જગન્નાથ ભગવાનના દર્શન કરવા કેવું જવું હોય તો જઈ શકશો. 2 ટાઈમ આખો દાડામાં તમને દર્શન ગહન છે, 2 ટાઈમમાં દર્શન સાનુકૂળ. વહેલા સવારમાં 5-5:30 વાગે જાશો તો સાનુકૂળતાથી દર્શન થશે, અને રાત્રે 9 વાગ્યાની આજુબાજુ જાશો તો સાનુકૂળતાથી દર્શન વધારે થશે. બાકી દિવસે ટ્રાફિકવાળું કામ રહેશે, કારણ કે રોજના લાખો લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. પણ આજે હજી ટ્રાફિક હશે, આવતીકાલથી રાતની ટ્રાફિક ઓછી થશે. ગઈકાલે અમે ગયા હતા દર્શન કરવા દશેરા હતા ને, તો કાલે રાત્રે 9:30 વાગે પણ ઘણી બધી ટ્રાફિક હતી, રાત્રે પણ ટ્રાફિક હતી, નહીં તો રાત્રે ઓછી ટ્રાફિક હોય. એટલે જે ભક્તોને જેમ સાનુકૂળતા પડે એમ દર્શનનું ગોઠવજો. બાકી આઉટસાઇડ જે દર્શન કરવા જવાના છે એ જ, એના માટે પરમ દિવસથી બસની વ્યવસ્થા થશે. એ શબ્દોની સાથે આવો 2 મિનિટ લે હરિનામ સંકીર્તન સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ 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 નારાયણ, સ્વામી 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
Swami Narayan 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 Swami Narayan Narayan Swami Narayan 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 Swami Narayan 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 Swami Narayan 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 Swami Narayan Narayan Swami Narayan 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 Narayan नारायण भगवान की श्री हरि कृष्ण महाराज श्री लक्ष्मी नारायण देव श्री नरे नारायण देव श्री जगन्नाथ भगवान श्री काष्ठभंजन देव ओम नमः पार्वती पते हर हर महादेव। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए हर कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।